યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોકના ડેઇલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની, કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય, તો આવા. અને સાથે સાથે મિત્રો આપ લોકો એ પણ જાણો છો કે આપણે ન માત્ર કરંટ અફેર્સના શબ્દોની ચર્ચા કરીએ છીએ, પરંતુ કરંટ અફેર્સ સાથે જોડાયેલા જે કન્સેપ્ટ છે ને મિત્રો, એ કન્સેપ્ટની આપણે શરૂઆત કરીએ છીએ, કન્સેપ્ટની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સની આપણે વાતો કરવી છે. થોડા ઘણા સમયથી આપ લોકો જાણો છો કે સમયની વ્યસ્તતાને પરિણામે ક્યારેક વીકલી આવવું પડે છે, ક્યારેક કરંટના લેક્ચર ડેઇલી આવે છે. આ બધી વસ્તુઓથી થોડું ઘણું સમય કાઢી અને અત્યારે વળી પાછું એક નિર્ધાર કરેલો છે કે તમારા લોકો સમક્ષ ડેઇલી કરંટ અફેર્સ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે. યસ મિત્રો, શ્યોર નહીં પણ પ્રયત્ન કરશું કે ડેઇલી કરંટ અફેર્સ આવે, જેથી કરીને રોજે રોજનું તમારું કરંટ અફેર્સ થઈ જશે. કારણ કે અત્યાર સુધી આપ લોકોએ જાણો છો, આપણે ચાર મહાનગરપાલિકા, રાજકોટ છે, અમદાવાદ છે, સુરત, વડોદરા, એમાં અમારું રાજકોટ આવે. અને અમારા રાજકોટની અંદર રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ હતી, હવે 10 વાગ્યાની થઈ ગઈ છે, એટલે સાંજનો સમય છે ને એ પણ મને થોડો ઘણો મળશે કરંટ અફેર્સના લેક્ચર રેકોર્ડ કરવા માટે, જેથી કરીને શક્ય હશે ત્યાં સુધી આપણે ડેઇલી મળતા રહેશું. અને ડેઇલી મળતા રહેશું ને કરંટ અફેર્સની વાતો કરતા રહેશું. મિત્રો આજે શરૂ કરીએ આજના કરંટ અફેર્સના ટોપિકની, ખૂબ જ અગત્યના મુદ્દાની વાત કરવી છે. હા, એની પહેલા એક વસ્તુ તમને લોકોને ખાસ કહું મિત્રો, આ શરૂઆત કરું એની પહેલા ઘણા ખરા વિદ્યાર્થીઓના મેસેજ આવેલા હતા, ઘણા ખરાના ફોન કોલ્સ આવેલા હતા કે સર પીઆઈની એક્ઝામ લેવાની, એ પીઆઈની એક્ઝામિનેશનની અંદર સાહેબ કરંટ અફેર્સ અમને બહુ ઓછું જોવા મળ્યું કે અલગ પૂછાણું. મિત્રો ચોખવટ કરીને કહી દઉં કે પીઆઈની એક્ઝામિનેશનની અંદર તમે જે કરંટ ગોતતા હતા ને, એ કરંટ તમને ના મળે એનું કારણ હતું કે પીઆઈનું પેપર છે ને ભાઈલા, એ જૂનું સેટ થઈ ગયેલું હતું. યસ મિત્રો, જે ગયા વર્ષે એક્ઝામ લેવાની હતી પેપર સેટ થઈ ચૂકેલા હતા, જૂની પ્રિન્ટ હતી જ, એ તમને પ્રિન્ટ જૂની જ આપી છે. ન્યૂઝ ઉપરથી ખબર પડી જાય કે એ વખતે ખાલી એક પ્રશ્ન, તમને ઉદાહરણ આપું, કોરોના વાળો પ્રશ્ન જોવો, તો કોરોના વાળા પ્રશ્નથી ખબર પડી જાય કે આ પ્રશ્ન એ ફેબ્રુઆરી મહિનાનો હતો. જો રિસન્ટલી પેપર સેટ કર્યા હોય તો કોરોના માટે ઘણું બધું આવી ગયું છે યાર, એટલે એકાદા ક્વેશ્ચનથી ખબર પડે, એનાથી નહીં આગળ. હા, થોડાક સમયની અંદર મિત્રો એ કરંટ અફેર્સના જે ક્વેશ્ચન હતા, જુદા જુદા વિષયના જે સોલ્યુશન છે એ પણ અત્યારે રેડી થાય છે, એડિટિંગ ને બધું ચાલે છે, એ પણ મળશે. જુદા જુદા સબ્જેક્ટના પીએના પેપરના સોલ્યુશન વિથ એક્સપ્લેનેશન તમને લોકોને આપીશ. માત્ર જવાબ નહીં, માત્ર જવાબ નહીં મિત્રો, વિથ એક્સપ્લેનેશન તમારી સામે આવશું યુટ્યુબની અંદર. એટલે એ ચિંતા ના કરતા, ઇકોનોમિક્સના જે છે એ મોટા ભાગે રેડી થઈ ગયા છે, એના માટે પણ કરંટ અફેર્સ સાથે ઇકોનોમી 50 ક્વેશ્ચન મેં ગોતેલા છે, એની પણ વાત કરશું વિથ એક્સપ્લેનેશન. માત્ર જવાબ ટીક કરવા નહીં આવું મિત્રો, વિથ એક્સપ્લેનેશન તમારી સામે આવીશ, એ ચિંતા ના કરતા. અને કરંટ માટે માત્ર આ પેપર લઈ આવું છું ને, બે ત્રણ વસ્તુ તમને કહું. આપણે આજના કરંટની શરૂ કરીએ એની પહેલાં ઓફિશિયલ પેપરની વાત કરું મિત્રો. તમને ખબર તો આરબીઆઈનો એસે વાળો પ્રશ્ન હતો, કે આરબીઆઈ એક નિબંધ બહાર પાડ્યો હતો અને નિબંધમાંથી ચારમાંથી કઈ વસ્તુ નથી આવતી, ચારમાંથી કઈ વસ્તુ નથી. આ આરબીઆઈનો નિબંધ હતો મિત્રો, એ આરબીઆઈ નિબંધ બહાર પાડ્યો ને એની તારીખ કઉ, ઓફિશિયલ વેબસાઇટ ઉપર ચેક કરી લેજો, એની તારીખ હતી 25 ફેબ્રુઆરી. 25 ફેબ્રુઆરી 2020 નો એસે હતો, એનો પ્રશ્ન પૂછ્યો છે. સમજણ પડી જવી જોઈએ કે આ કરંટ અફેર્સ પેપર સેટ માર્ચ મહિનામાં થઈ ગયું હોય એના કરંટ છે. એવી જ રીતે એના અને એના પછીનો પ્રશ્ન એફડીઆઈ માં મંજૂરી, અલિયા એના પછીનો પ્રશ્ન એફડીઆઈની અંદર મંજૂરીની વાત હતી, શેમાં, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈની મંજૂરી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની. મિત્રો આ ન્યૂઝ છે ને એ ચેક કરી લેજો, એ 26 ફેબ્રુઆરીનો ન્યૂઝ છે અને પીઆઈબીનો ન્યૂઝ છે. યસ, વિથ ફેક્ટ, વિથ ફેક્ટ અને વિથ કન્સે તમને લોકોને કહું છું મિત્રો, પ્રૂફ સાથે. જેટલી ચર્ચા કરશું ને કરંટની જે તે વખતે, ત્યારે પ્રૂફ સાથે લઈ આવીને ચર્ચા કરીશ, બધાની ઓફિશિયલ પીડીએફ તમને બતાવીશ મિત્રો કે ક્યાંથી ન્યૂઝ હતો. બે ન્યૂઝ ફેબ્રુઆરી મહિનાના એન્ડના છે. અને હજી આગળ એકાદો પ્રશ્ન હતો મારા ધ્યાનમાં હતો, કયો, કે નિર્મલા સીતારામ મેમ દ્વારા એક પ્રશ્ન હતો, ઇઝ 3.0 તમે જોયો જ છે ને, EASE is 3.0, એ સેના માટેનો પ્રોગ્રામ હતો. મિત્રો આ વાત છે ને એ 26 ફેબ્રુઆરીનો ન્યૂઝ છે, આ પણ 26 ફેબ્રુઆરીનો ન્યૂઝ છે. આ ઓફિશિયલ નાણાં મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટની પીડીએફ ગોતી આવ્યો છું યાર, એમાં આ ન્યૂઝ છે.
વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે આ બધા ન્યૂઝ છે ને એ મોટા ભાગે ગયા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી અને ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીની જે ઘટનાઓ હતી એના ન્યૂઝ છે, કારણ કે પેપર તમારું જે તે સમયે માર્ચ પહેલાં સેટ થઈ ગયું હતું અને એ જ પેપરની પ્રિન્ટ કદાચ નીકળી ગઈ હોય અને એ જ આવી છે. નવું કરંટ એટલા માટે નથી, એટલે ટેન્શન ન લેતા મિત્રો, દરેકની ચર્ચા કરશું. ને આમાં તમે લોકો, ઘણા લોકો વિચારે મિત્રો, આ એવો પ્રશ્ન થાય કે સાહેબ તો આ ન્યૂઝ છે, મેં ગુજરાત વાળો એક ન્યૂઝ જોયો હતો કે ગુજરાત બિગ 2020 એમાં ઘણી જગ્યા. હા, આન્સર કી જે પ્રોવિઝનલ પેલા મૂકે એને ચેક કરી લેશું, કારણ કે ઘણી બધી કી મેં જોયેલી છે એમાં આપણે ડિસ્કશનમાં નથી પડતા, કારણ કે મને એ બધામાં વાજબીપણું ના લાગ્યું, કારણ કે જેટલા મેં પ્રશ્ન જોયા એમાં ઓફિશિયલ જવાબ અલગ હશે અને કીમાં અલગ ફરે છે. આપણે એના ઉપર કાંઈ પડતું નથી કે કઈ કીમાં શું છે શું નહીં. ઓથેન્ટિક જવાબ અને વિથ PDF ફાઇલ તમારી સામે લઈને આવવાનો છું, એટલે ચિંતા કરતા નહીં. કારણ કે ગુજરાત બિગ 2020 મિત્રો, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, હા, ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ હતા, 2010 જાહેર થયેલી પોલિસી હતી ગુજરાત બિગ 2020 ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. ભઈલા, સેના માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી હતી, બિઝનેસ માટે નથી ભાઈ. આખી પોલિસીનું ડોક્યુમેન્ટ મારી પાસે પડ્યું છે, લાઇમલાઇટમાં શું કામ આવી? કારણ કે 2020 ઇમ્પ્લિમેન્ટ થઈ જવાની હતી એટલે પરીક્ષકે મૂકી હોય. પોલિસી છે 2010, 10 વર્ષ જૂનું કરંટ નથી, પણ શબ્દ પકડો એ 2020, એટલે પૂછો આ વસ્તુ હતી. પણ ઘણા બધા ફેક્ટ છે મિત્રો એની અંદર, એટલે એની ચિંતા ના કરતા એ બધાની વસ્તુની આપણે ચર્ચા કરશું. સાથે સાથે આજે માત્ર 2 મિનિટ એક તમારી સાથે એક અલગ વાત શેર કરવી છે. યસ મિત્રો, અલગ વાત એટલે શેર કરવી છે કે આજે થોડો ખુશ છું અને ખુશ એટલા માટે છું મિત્રો, ખુશ હોવું જોઈએ એની પાછળનું કારણ છે મિત્રો, યસ, આ છોકરો. આજે હું ખુશ છું વધારે પડતો, એની પાછળનું કારણ મિત્રો આ વિદ્યાર્થી છે. કદાચ ફોટોગ્રાફ્સ જુઓ ને તો જૂના વિદ્યાર્થીઓને લાગે કે સાહેબ હા, તો અમારો ક્લાસ આવ્યો, તમે લોકો જે ક્લાસમાં અહીંયા આવીને ભણતા હતા ઓનલાઈન પહેલા, આ ઈ જ ક્લાસ છે. અને આ વિદ્યાર્થી એટલે મિત્રો અનુરાજ ગુપ્તા. યસ મિત્રો, ખૂબ જ આમ જેને કહેવાય કે ગદગદ થઈને તમને કહું છું કે આજના દિવસે, ગઈકાલે યુપીએસસી સિવિલ સર્વિસીસનું જે વેઇટિંગ લિસ્ટ જનરેટ થયું, વેઇટિંગ લિસ્ટ 2019 પરીક્ષાનું એ જનરેટ થયું, જે તે વખતે ફાઇનલ સિલેક્શનમાં અનુરાજનું નામ નહોતું મિત્રો, 4 માર્ક્સ ઓછા હતા, ગઈકાલે સાંજે વેઇટિંગ લિસ્ટ ક્લિયર થયું છે મિત્રો, અને અનુરાજ ગુપ્તા ઇઝ સક્સેસફુલ ઇન યુપીએસસી. યસ મિત્રો, આ છોકરાએ યુપીએસસી ક્રેક કરી લીધી છે અને પોતાના તો હતા ઠીક છે, પણ આજ અમને એક આનંદિત કરી દીધા છે કે નહીં, યુપીએસસી પણ છોકરાઓ પાસ કરે છે. અને એટલા માટે આજ મજાની વાત છે મિત્રો, ખુશીનો દિવસ છે મારા માટે તો, કે ગુજરાતની અંદરથી પણ છોકરાઓને યુપીએસસી પાસ કરાવી શકાય છે. અને એક નહીં, અને રાજકોટ વાળા માટે તો હું ગર્વથી કહું છું મિત્રો, છાતી ઠોકીને કહું છું કે રાજકોટની અંદર છેલ્લા 4 વર્ષની અંદર 2 જ છોકરા રાજકોટમાંથી પાસ થયા છે, એક ડોક્ટર પ્રકાશ સહેલાત અને બીજો અનુરાજ ગુપ્તા, અને બંને છોકરા મારા ગાઈડન્સ નીચે થયા છે. યસ મિત્રો, આજે દિલ ખોલીને કહું છું કે બંને છોકરાનો કોચ હતો ને એ તો ડોક્ટર વી કે રામાણી હતો યાર. એટલા માટે કહું છું કે યુપીએસસી પરીક્ષાની અંદર મિત્રો, બીજો જોટો નહીં જડવા દો, એક જ શરત છે. આટલા સમયથી તમે કરંટ જોવો છો, ઓળખો છો, એક વસ્તુ યાદ રાખજો મિત્રો, એક વખત ભરોસો કરીને જોજો, તમારા ભરોસો ઉપર ખરા ઉતરીને દેખાડીશ, એ મારી જવાબદારી છે. જો યુપીએસસીની અંદર એ રિઝલ્ટ આવતા હોય ને ભાઈ, તો જીપીએસસીની અંદર તો આવે જ મિત્રો. અને બહુ સ્પષ્ટ, રાજકોટના 2 જ છોકરા પ્રકાશ સેલત અને એ પણ અહીંયાથી, અને અનુરાજ ગુપ્તા એ પણ રામાણીનો વિદ્યાર્થી છે યાર. એટલા માટે કહું છું કે યસ, કંઈક વસ્તુ છે, આ એની ઓફિશિયલ માર્કશીટ છે. અને એ અનુરાજ આ પાછો છોકરો, અને એ પણ તમને લોકોને મિત્રો ગેરંટી આપું છું કે અનુરાજ ગુપ્તા આ થોડોક બોલકો ખરો. હા, એને જ્યારે ઇન્ટરવ્યુ હતું ને ત્યારે એની સ્પીચ ખુલે કે કઈ રીતે બોલવું, એના માટે ક્લાસની અંદર ઊભો રાખી દીધો, મંડ બોલવા કીધું. આ ક્લાસના ઓફિશિયલ ફોટોગ્રાફ છે કે ક્લાસમાં તું બોલ એટલે તારી જીભ ઉપડે મિત્રો. અને એ છોકરાનો મોક ઇન્ટરવ્યુ એડિટ થાય છે મિત્રો, જે તે વખતે મોક લીધા હોય, બટ ઓબ્વિયસ છે હવે સિલેક્શન નહોતું થયું એટલે મોક અપલોડ નહોતું કર્યું, એનું મોક ઇન્ટરવ્યુ છે એ લગભગ આજ સાંજ સુધીમાં તમને મળી જશે મિત્રો. જોજો, યુપીએસસીનું મોક ઇન્ટરવ્યુ લીધેલું છે, મારી જોડે પેનલ મેમ્બરની અંદર મહેક દ્વિવેદી સાહેબ હતા, દિલ્હીના આપણા ફેકલ્ટી છે, બંને એનું મોકે લીધેલું હતું. અને એ અનુરાજને ઇન્ટરવ્યુમાં મિત્રો 275 માંથી 179 માર્ક્સ છે,
એકસો ને એસી માર્ક્સ છે ને મિત્રો, ઇન્ટરવ્યુમાં યુપીએસસીમાં ના આવે અને છતાંય ખેંચી આવ્યો છે. અને આવનારા સમયમાં, કારણ કે અત્યારે મેઇન્સ છે, આ વખતે વેઇટિંગમાં ના મળ્યું એટલે રેન્ક પાછળ હશે. આ વર્ષે વળી પાછી મેઇન્સ લખે છે અનુરાજ. આઠમી જાન્યુઆરીથી મેઇન્સ શરૂ થાય છે. મેઇન્સ પૂરી થયા પછી એક તમને પ્રોમિસ આપું છું મિત્રો, કે એ છોકરો લાઈવ તમારી સામે એક વખત નહીં અસંખ્ય વખત તમારી સામે આવીને તમને ગાઈડન્સ આપશે. મારી પ્રોમિસ છે મિત્રો, એ છોકરાને લઈ આવીશ અને એ તમને ગાઈડન્સ આપશે કે કઈ રીતે તૈયારી કરવા જોઈએ. 24 વર્ષનો છોકરો છે, યુપીએસસી પાસ કરીને બેઠો છે મિત્રો. હા, એ તમને મજા આવશે. પણ આજે ખુશીનો દિવસ છે મારા માટે, એટલા માટે આ વસ્તુ તમારી સાથે શેર કરી છે. અને આવી જ રીતે તમે લોકો પણ મિત્રો, એ કદાચ અહીંયા રૂબરૂ મારી પાસે ભણ્યા હોય કે ન ભણ્યા હોય, પરંતુ ગમે અહીંયા બેઠા છો, અહીંયાથી પરીક્ષા પાસ કરો અને તૈયારી કરી રાખો. અને આવનારા સમયમાં આવી ક્લાસ 1-2 પરીક્ષાની યુપીએસસી ક્રેક કરો ને, એવી આજના દિવસે ગોડેસ ઓફ લર્નિંગ માં સરસ્વતીના ચરણમાં તમારા વતી પ્રાર્થના કરું છું. અને એક વસ્તુ તો કહું છું મિત્રો, જ્યારે, કારણ કે ઘણા ખરા લોકો છે ને, એ તમારા આ રામાણી સાહેબને ગાંડો કહેતા હતા કે યુપીએસસી ની અંદર રામાણી સાહેબ ન મથાય, યુપીએસસી ની બેચું ચાલુ ન કરાય, કા એમાં સંખ્યા ન મળે, એમાં પૈસા ન મળે, યુપીએસસી માં રિઝલ્ટ ન મળે. પણ ગાંડાની જેમ લોકોએ ગાંડો કીધેલો છે મને મિત્રો, યાદ રાખજો. લોકો એમ કહેતા કે રામાણી ગાંડો થઈ ગયો છે, યુપીએસસી ની પાછળ બેઠો છે, એલા તલાટી બનાવ, જીપીએસસી કરાવ. પણ આ ગાંડાની એટલી તો ખબર હતી મિત્રો, કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં મિત્રો. એટલા માટે આ બીજું રિઝલ્ટ આવ્યું છે. અને નવા યુપીએસસી ના રિઝલ્ટ આપવા માટે કટિબદ્ધ જ છું મિત્રો. જેટલી તૈયારી થશે મારાથી, એટલી તૈયારી, જેટલું ગાઈડન્સ આપી શકાશે એટલું ગાઈડન્સ આપીશ. અને ગમે એમ કરી અને ગુજરાતમાંથી છોકરાઓને આઈએસ તો બનાવીને રહીશ મિત્રો. આ ખાસ યાદ રાખજો. આપ લોકો પણ પાસ થાવ એવી શુભેચ્છા સાથે. થોડોક સમય વધારે લીધો છે, પણ કારણ એટલું છે મિત્રો કે આજે થોડી ખુશી વ્યક્ત કરવી છે. આજ ક્લાસમાં તો છોકરાઓ આવતા નથી અત્યારે, એજ્યુકેશન એ બંધ છે, તો ખુશી વ્યક્ત કોની સાથે કરી? તમે મારા પરિવારના મેમ્બર છો, તમે મારા નાના ભાઈ બહેન છો, તો તમારી સાથે આજ ખુશી વ્યક્ત કરી છે. એટલે તમારી 5 મિનિટ બગાડેલી છે. શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની. ઓક્સિજન ગ્રહણ કરી લઉં. યસ યસ મિત્રો, આજનો પહેલો ન્યૂઝ છે, આ પેપરને સાઈડમાં રાખી દઉં, એની ચર્ચા આપણે આખા પેપરની અલગથી કરવાના છે. આજનો પહેલો ન્યૂઝ છે મિત્રો, અને પહેલો ન્યૂઝ કયો છે તો તમને લોકોને ખબર હોય, નવા વર્ષની શુભ શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબે, વડાપ્રધાન સાહેબે એક પ્રોજેક્ટ શરૂ કરીને કરી. હા, 1 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો અને નવા વર્ષની ગિફ્ટ આપવામાં આવી. અને એ નવા વર્ષની ગિફ્ટ એટલે કઈ મિત્રો, કે મોદી સાહેબ દ્વારા નવા વર્ષની ગિફ્ટ સ્વરૂપે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. યાદ રાખી લેજો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ. હવે ઘણાને આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ લખું ને એટલે મગજમાં આવે કે સાહેબ લાઇટ હાઉસ એટલે ઓલી દીવા દાંડી થાય. અરે ભલા માણસ, આ દીવા દાંડીની વાત નથી, આ બીજો પ્રોજેક્ટ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ શું છે? આ નવા વર્ષે લોન્ચ કર્યો અને લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આપણા માટે શું કામ ઉપયોગી છે એ પણ તમને કહું. કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે ને મિત્રો, એ કોને લોન્ચ કર્યો? તો કે વડાપ્રધાન સીધે લોન્ચ કર્યો. કોના અંતર્ગત? આ પેલા પ્રોજેક્ટ શું છે એની વાત કરીશ. અને આવે કોના અંતર્ગત મિત્રો? તો યાદ રાખજો, આ આવે છે કોના અંતર્ગત? ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જીસ ઇન્ડિયા. સેની અંતર્ગત લોન્ચ કર્યો છે? ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જીસ ઇન્ડિયા જેને કહેવામાં આવે છે, એના અંતર્ગત આ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. અને લોન્ચ કર્યો છે કોને? આ બધી વસ્તુ નોંધ કરતા જાજો, પીપીટી તમને મળી જશે. ખબર છે તે અમુક વસ્તુ નોંધ કરજો. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ થયો છે. પણ કઈ સ્કીમ અંતર્ગત? તો ભેલા ભારત દેશની અંદર એક સ્કીમ ચાલુ છે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ. અને આ સ્કીમ મિત્રો 2019 થી શરૂ થઈ છે. ક્યારે શરૂ થઈ હતી? 2019 થી શરૂ થઈ હતી. પ્રશ્ન થાય કે સાહેબ એવું આ સ્કીમમાં શું હતું? આ સ્કીમ શરૂ કરી અને ચેલેન્જીસ બેલેન્જીસ એટલે શું? અરિયા ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જીસ એટલે ભારત સરકારે નક્કી કર્યું કે દેશમાં કેવા સરસ મજાના હાઉસ બનાવવા છે, અફોર્ડેબલ હાઉસ બનાવવા છે, ટકી શકે એવા હાઉસ બનાવવા છે, એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવું છે, ઇકોનોમીને ધ્યાનમાં રાખવી છે, કોસ્ટને ધ્યાનમાં રાખવી છે, અને સાથે સાથે સોશિયલ ફેક્ટર ધ્યાનમાં રાખવા છે. બધી વસ્તુ કરી અને વિશ્વમાં તમે શું માનો છો યાર, આખા વર્લ્ડની અંદર બધે જેટલા મકાન છે એ સિમેન્ટ રેતીથી જ બનેલા છે.
નહીં મિત્રો, સિમેન્ટ રેતી કપચીથી બનેલા મકાન નથી. મકાન બનાવવા માટેની ઘણી બધી ટેકનિક્સ છે, જે વિશ્વના અન્ય દેશમાં છે. ભારતમાં પણ અન્ય દેશમાં જે ટેકનિક છે એવી ટેકનિકથી મકાન બને. યસ મિત્રો, ભારતમાં પણ એ ટેકનિકથી મકાન બને એના માટે મિનિસ્ટ્રી ઓફ અર્બન અફેર્સ દ્વારા 2019માં એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. અને આખા વિશ્વમાંથી મિત્રો યાદ રાખજો, આખા વિશ્વમાંથી જુદા જુદા જે આર્કિટેક્ટ હતા ને પહેલા, એ આખા વિશ્વના આર્કિટેક્ટ પાસેથી પ્રોજેક્ટ મંગાવવામાં આવ્યા કે અમારે ભારતમાં મકાન બનાવવા છે, તમે કઈ નવી નવી ટેકનોલોજીથી મકાન બનાવી શકશો. આખા વર્લ્ડમાંથી જુદા જુદા લોકોએ એપ્લિકેશન આપેલી હતી અને એ એપ્લિકેશનને આધારે એમાં સારા લઈ ગયા. 3 ક્રાઇટેરિયા ધ્યાનમાં લીધા છે જુદી જુદી એપ્લિકેશનમાંથી. કયા કયા? તો કે આ ક્રાઇટેરિયા લખજો, પરીક્ષામાં પૂછી શકાય. પહેલો ક્રાઇટેરિયા છે એન્વાયરમેન્ટ. પેલો ક્રાઇટેરિયા કયો છે? એન્વાયરમેન્ટ. જે મકાન બને એન્વાયરમેન્ટને સુટેબલ હોવા જોઈએ યાર. એનું કારણ છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે આપણે ક્યોટો પ્રોટોકોલ પૂરું થઈ ગયું 2021 છે. પેરિસ ક્લાઇમેટ ડીલ ચાલુ થઈ ગઈ છે, યાદ રાખજો. નવું વર્ષ છે, પેરિસ ક્લાઇમેટ ડીલ ચાલુ થઈ ગઈ. એટલું નહીં ભાઈ, તમને એ પણ ખબર છે કે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ અને ભારત એના નોન પરમેન્ટ મેમ્બર તરીકે ચાલુ થઈ ગયું ભાઈ. 2021 આવી ગયું, આપણે ભણી ગયા હતા 6 મહિના પહેલા કે યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ મેમ્બર 5 છે અને 10 નોન પરમેનન્ટ હોય. 2 વર્ષ માટે એ નોન પરમેનન્ટમાં ભારત આવી ગયું. સેમાં? 2021માં. યાદ રાખજો, 2020 ભૂલી જાઓ. એક શંકા, એક વસ્તુ હતી, એ સપનું હતું. ખરાબ સપનું ભૂલી જાઓ, નવા સપના તરફ જાઓ. ભારત સરકારે કીધું કે નવા અફોર્ડેબલ હાઉસ બને, એન્વાયરમેન્ટનું ધ્યાન રાખો. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે, કયું? તો કે ઇકોનોમિક ફેક્ટર. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. અને આ શેની વાત આલે છે ભાઈલા? ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જની વાત આલે છો. શેની? ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ શરૂ કરી છે. એમાં વિશ્વના બધા આર્કિટેક્ટે મોકલા પોતાના પ્રોજેક્ટ. એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવ્યું, ઇકોનોમિક ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું અને સોશિયલ, યસ મિત્રો, સોશિયલ ફેક્ટર પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું કે એની ક્વોલિટી કેવી હશે, લિક્વિડિટી કેવી હશે, દરેક વસ્તુ. 3 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને બધા લોકોએ એપ્લિકેશન આપી. અને એ એપ્લિકેશન આવ્યા પછી એમાંથી મિત્રો 6 એપ્લિકેશન સિલેક્ટ કરવામાં આવેલી છે. અને એ એપ્લિકેશનનો અમલ કરવા માટે આ વિશ્વમાં બધી એપ્લિકેશન આવી કે અમે આ રીતે મકાન બનાવી દેશું, અમે આ રીતે મકાન બનાવી દેશું. એ એપ્લિકેશનના અમલ માટે ભારત સરકારે લોન્ચ કર્યું શું? લાઇટ હાઉસ પ્રોજેક્ટ. અને 6 શહેરોમાં. કેટલા મિત્રો? ભારતના 6 શહેરોની અંદર આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે, એટલે મકાન બનાવવામાં આવશે, આવાસ યોજના બનાવવામાં આવશે. તો ઘણાને લાગે કે સાહેબ અત્યાર લગીની આવાસ યોજનાઓ તો હતી જ, આમાં ને એમાં ડિફરન્સ શું? હમણાં સમજાવું છું કે આ બધામાં ડિફરન્સ શું છે. એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવાનું છે, અફોર્ડેબલ ઘર હોવા જોઈએ, મજબૂત હોવા જોઈએ, પર્યાવરણને ધ્યાનમાં રાખો, ઘણી બધી કન્ડિશન છે. અને વિશ્વની જુદી જુદી ટેકનિક છે મિત્રો, વર્લ્ડની અંદર જે અલગ અલગ ટેકનિકથી મકાન બને છે, એવા મકાન બનશે. આપને એમ લાગે કે સાહેબ 6 શહેરોમાં આવ્યા? હા આવ્યા. આ 6 શહેરોમાં ભયલા એક ગુજરાતનું છે. આપણા માટે અગત્યનું એટલા માટે બને કે 6 શહેરોમાં 1000થી વધારે મકાન. આપણે યાદ રાખજો, 1000થી વધુ મકાન, બધામાં અલગ અલગ છે. 1000થી વધારે મકાન બનાવવાની વાત કરવાની છે. 1000થી વધારે મકાન બનશે નવી ટેકનોલોજી સાથે. યસ મિત્રો, નવી ટેકનોલોજી સાથે 1000થી વધારે મકાન બનાવવામાં આવશે. એનો ટેકનિકલ ડેટા પણ તમને આપી દઉં. હવે સ્લાઇડમાં લખેલું મારે રાખવું છે તમારા માટે, ઇરેઝ નથી કરતો. નેક્સ્ટ વિડિયો જાઉં છું. યસ, કઈ રીતે મકાન બનશે સાહેબ, કયા 6 શહેરોની અંદર આવ્યું છે? તો લખી નાખો મિત્રો, પેલું બનાવવામાં આવશે કઈ જગ્યાએ? તો કે રાજ્ય કયા કયા? પેલું રાજ્ય મિત્રો કહું તમને, ત્રિપુરા. અને ત્રિપુરા રાજ્યની અંદર એની રાજધાની કઈ છે? અગરતલા. ત્રિપુરાની અંદર અગરતલામાં આ બનાવવામાં આવશે. કઈ જગ્યાએ? ત્રિપુરાની અંદર અગરતલા. બીજું છે મિત્રો ઝારખંડ. આ પણ યાદ રાખજો, આમાંથી ને પ્રશ્ન બનશે, શીખડાવું હમણાં. ઝારખંડ ની અંદર રાંચી, તો ખબર પડે છે ને કે રાંચી છે શું છે? ઝારખંડ નું કેપિટલ છે. ત્રીજું છે મિત્રો ઉત્તર પ્રદેશ. ત્રીજા હાઉસ આ પ્રોજેક્ટ આવશે ક્યાં? ઉત્તર પ્રદેશ ની અંદર. અને ઉત્તર પ્રદેશ માં લખનૌ. વળી પાછું એનું કેપિટલ આવ્યું, યાદ રાખી લેજો મિત્રો. અને ત્યાર પછી ચોથું છે તામિલનાડુ.
હવે કહી દો જે ફટાફટ તમિલનાડુનું કેપિટલ, ભલા માણસ સીધે સીધું કોમેન્ટ બોક્સમાં આવી જવું જોઈએ, તમિલનાડુનું કેપિટલ ચેન્નઈ, ચેન્નઈની અંદર આવશે. ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું, પાંચમા ક્રમે આવે છે મિત્રો ગરવી ગુજરાત. શું આવે છે? ગરવી ગુજરાત. અને ગુજરાતની અંદર સાહેબ કોને સિલેક્ટ કર્યું? તમે કહેશો અમદાવાદ ગાંધીનગર, નહીં, ભલા માણસ ગરવી ગુજરાતની અંદર સિલેક્ટ કરવામાં આવ્યું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે, આપણું રંગીલું રાજકોટ. યસ મિત્રો, ગૌરવની વાત તો અમારા માટે ને, રાજકોટની અંદર આ ભારતનો પહેલો લાઇટ હાઉસ પ્રોજેક્ટ, છ રાજ્ય અને છ સિટી, અને એમાં એક અમારું રાજકોટ આવે, રંગીલું રાજકોટ છે. રાજકોટવાળાને ખબર છે, બારગામવાળા આવો તો મજા આવશે એકાદ વખત. કોણ આવે? તો કે રાજકોટ. કોણ આવે છે? રાજકોટને સિલેક્ટ કરવામાં આવ્યું છે. અને પછી મિત્રો મધ્યપ્રદેશ, તો કે મધ્યપ્રદેશની અંદર કોણ આવ્યું? તો કે ઇન્દોર. કોણ આવ્યું? ઇન્દોર. એટલે આ યાદ રાખજો કે ભાઈ ગુજરાત અને મધ્યપ્રદેશ જે છે ને એની અંદર કેપિટલ નથી આ, યાદ રાખજો. ઓલા ચારે ચાર શું છે ખબર તો પડી ગઈ ને તમને, કે આ ચારે ચાર સાહેબ જે તે રાજ્યના કેપિટલ છે. અહીંયા ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેપિટલ નથી, એ સિટી છે, બરાબર છે. આ એક યાદ રાખી લેશું. આવા હાઉસ લાઇટ હાઉસ પ્રોજેક્ટ છ સિટીને એલોટ કરવામાં આવેલો છે. દર વર્ષે 1000થી વધારે આવાસ બનશે, અને એની અંદર પણ થોડીક ટેકનિકલ ડિટેલ મને મળી છે ઓફિશિયલ વેબસાઇટમાંથી, એ પણ તમને કહી દઉં મિત્રો કે 14 માળના બિલ્ડિંગ બનશે. કેવડા બિલ્ડિંગ બનશે? 14 માળના બિલ્ડિંગ બનશે. અને જે ફ્લેટ આપવામાં આવશે એ દરેક ફ્લેટ ધારકોને લગભગ 415 સ્ક્વેર ફૂટ, આ પણ લખી નાખો, 415 સ્ક્વેર ફૂટ છે એ 415 કાર્પેટ એરિયાના ફ્લેટ એને આપવામાં આવશે 14 માળના હાઉસની અંદર. અને એની સાથે સાથે મિત્રો આની કિંમત લખી નાખો યાર, આની જે પ્રાઇઝ છે ને એ 12.59 લાખ છે. કેટલી છે? 12.59 લાખની કિંમત છે. હજી કહું છું, એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય કેટલી આવશે એ લખી નાખો. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે, અને એ સહાય છે મિત્રો 7.83 લાખ. 7.83 લાખ સહાય છે. અને જે વ્યક્તિ છે લાભાર્થી છે એને કેટલા ભરવાના? તો લાભાર્થીઓને ભરવાના થશે મિત્રો 4.76 લાખ. સમજો, 415 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયાનો તમને ફ્લેટ મળે, અને નવી ટેકનોલોજીથી બનાવેલો ફ્લેટ તમને મળે 4.76 લાખમાં. ટેકનિકલ ડિટેલ છે મિત્રો, એને પણ થોડી ઘણી યાદ રાખી લેશું. મૂળ વાત એ છે કે આ પ્રોજેક્ટ પરીક્ષાની અંદર પૂછી શકાય મિત્રો, કે આ પ્રોજેક્ટ છે ને એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે, આ ભૂલતા નહીં. આ પ્રોજેક્ટ છે ને એ કોના અંતર્ગત છે? તો કે પ્રધાનમંત્રી, વળી પાછા આવતા રહી, પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે, હવે યાદ રાખજો, મિનિસ્ટ્રી પકડી લેજો. મિનિસ્ટ્રી તો ખબર પડી જાય, પેલા મિનિસ્ટ્રી કઈ હોય? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. અને એ મિનિસ્ટ્રીની અંતર્ગત તમને બધાને ખબર છે કયો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના. એમાં બે છે પ્રધાન, આ શબ્દ પરીક્ષામાં પૂછી શકાય મિત્રો. પ્રધાનમંત્રી આવાસ યોજના બે છે, અર્બન અને રૂરલ. આ પ્રોજેક્ટ સેના માટે છે? તો કે ભઈલા અર્બન માટે છે. સેના માટે છે? પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, એની અંતર્ગત આ ચેલેન્જ આવે. કોની અંતર્ગત? પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, એની અંતર્ગત આ ચેલેન્જ. અને ચેલેન્જ અંતર્ગત શું આવ્યું મિત્રો? લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવ્યો. શું આવ્યો? લાઇટ હાઉસ પ્રોજેક્ટ. 1 જાન્યુઆરીએ ભારત દેશના લોકોને સૌથી મોટી નવા વર્ષની ગિફ્ટ સરકારે આપી. તો પેલી ગિફ્ટ છે ને મિત્રો એ સરકારને યાદ રહીએ, અને તમને યાદ રહેવી જોઈએ. ગિફ્ટ કોઈ આપી હશે તો ખબર હશે, મારી જેમ ગિફ્ટ કોઈ આપી ન હોય તો ખબર ન હોય, પણ ગિફ્ટ મળે એટલે યાદ રહેવી જોઈએ, સરકારે યાદ રાખ. અત્યારે વર્તમાન સરકારનો એક ટાર્ગેટ છે મિત્રો, હાઉસિંગ ફોર ઓલ. 2022 સુધીમાં હાઉસિંગ ફોર ઓલ, ભારત દેશના તમામ લોકોને ઘરનું ઘર મળી જાય, આ પણ ભારત સરકારનો એક નિર્ધાર છે. તો 2021 તો આવી ગયું, 2022 સુધીમાં બધાને ઘરનું ઘર આપવાનું સપનું છે એના માટે આ છે. ભલે એ યોજનાઓ જૂની થઈ ગઈ, હાઉસિંગ ફોર ઓલ જૂની થઈ ગઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના જૂની થઈ ગઈ, પણ આવાસ યોજના અંતર્ગત આ ચેલેન્જ, આ ચેલેન્જ નવી છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ પહેલો છે, એટલે આવનારી પરીક્ષાની અંદર મિત્રો લખવું હોય તો લખી નાખજો, છાપવું હોય તો છાપી નાખજો. ગેરંટી સાથે કહું છું કે એકાદી પરીક્ષાની અંદર તો ક્યાંક પ્રશ્ન પૂછાશે જ.
પાસે જ, અને એમાંય તમને કહું આ એક ફોટો આઈ થિંક હું લેતા ભૂલી ગયો છું, મને યાદ તો હતું એવું કે યસ, નવા ન્યૂઝ ઉપર છે એની પહેલાં તમને કહું એક ફોટો છે, એ ફોટો છે ને વાત તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ચડાવી દઈશ. નવા વર્ષે યસ પ્રધાનમંત્રી મોદી સાહેબની આ નવી ભેટ છે એ મારામાં તમને નહીં દેખાય. 6 શહેરોમાં ઇન્દોરમાં મકાન છે ને, ઇન્દોરમાં જોજો આપણે કીધું કે 6 જગ્યાએ બનવાના છે, ઇન્દોરમાં મકાન છે એ રેતી ઈંટની દિવાલના બદલે પ્રી ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ, ઈંટ રેતી નહીં હોય, પ્રી ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમ હશે એના દ્વારા બનશે. આટલું બધું ટેકનિકલ જવાની જરૂર નથી, પણ છતાંય દરેકે દરેકની ખાસિયત છે. ઇન્દોરમાં શું છે, સિમેન્ટ રેતી નહીં, સેન્ડવિચ બ્રિક બનશે. રાજકોટમાં સની ટેકનિકથી ઘર બનશે, આપત્તિઓ સહન કરવા સક્ષમ. હવે કેતાની સાહેબ સની ટેકનિક એટલે શું, તમને એન્જિનિયરિંગના પ્રશ્ન નહીં પૂછે. હા, ટેકનિક બધામાં અલગ અલગ છે. અગરતલામાં છે એ ન્યૂઝીલેન્ડની જેમ સ્ટીલ ફ્રેમ ટેકનિક, લ્યો અગરતલામાં જે બનશે ને એ સ્ટીલ ફ્રેમથી મકાન બનશે. પછી ચેન્નઈની અંદર અમેરિકાની ફિનલેન્ડની પ્રી કાસ્ટ કોટિંગ પદ્ધતિ, ફિનલેન્ડની પદ્ધતિથી અમેરિકામાં, ફિનલેન્ડની પદ્ધતિથી મકાન બનશે. ક્યાં, ચેન્નઈમાં. લખનૌમાં કેનેડાની ટેકનોલોજીથી. આ ભારત સરકારનો ડેટા છે ઓફિશિયલી, તમને ફોટો સેન્ડ કરી દઈશ, જોઈ લેજો. અને રાંચીમાં જર્મન 3D ટેકનોલોજી. દરેક જગ્યાએ અલગ અલગ ટેકનોલોજી, કીધું ને મેં કે દરેક જગ્યાએ કર્યું શું, આખા વર્લ્ડ પાસેથી એપ્લિકેશન મંગાવી અને બધાને કીધું આપો. અને એમાંથી જે 6 ટેકનિક સિલેક્ટ કરી એ 6 ટેકનિક 6 રાજ્યમાં 6 શહેરમાં સોરી અલગ અલગ આપી છે. 6 માં ભલે આ સામે આની ટેકનિક તમારે નોટ્સ બનાવો ત્યારે સામે ટેકનિક્સ લખવી હોય તો આજે તમને આ ઇમેજ મળી જશે ટેલિગ્રામ ચેનલમાં, એમાંથી લખી નાખજો. પણ યાદ રાખજો એ ટેકનિક કદાચ લખો કે ન લખો, આ સિટી તો યાદ રાખજો ને. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વાળા વિદ્યાર્થીઓ, ભૂલતાની ગુજરાતનું શહેર આની અંદર છે એટલે યાદ રાખવું જ પડશે, યાદ રાખી લેજો. આગળ વધીએ આપણે નવા ન્યૂઝ તરફ. જે બીજો ન્યૂઝ છે મિત્રો, આજનો બીજો ન્યૂઝ છે એ પણ એવો જોરદાર ન્યૂઝ છે, અને આના પ્રશ્ન પણ મિત્રો પીઆઈની પરીક્ષામાં હશે જ. મેં અગાઉના સેશનમાં કીધેલું છે કે પીઆઈની પરીક્ષાની અંદર સબમરીનના પ્રશ્ન જાજા હોય છે, ડિફેન્સના જાજા હોય, DRDOના જાજા હોય, પોલીસ ખાતા છે તો પ્રશ્ન આવે. આજનો એવો જ એક સવાલ છે મિત્રો, ઇન્ડિયા ટુ હેન્ડ ઓવર કિલો ક્લાસ એટેક સબમરીન ટુ મ્યાનમાર. તાજેતરમાં તમને બધાને ખબર જ હશે કે ભારતે મ્યાનમારને સબમરીન આપી. હા, આપણે ઘણા લાગે એ છે કે આવી રીતે સબમરીન આપે, અલિયા વાટકી વ્યવહાર છે. ભારતે કોને સબમરીન આપી ભાઈલા, તો કે ભારતે મ્યાનમારને. હવે એ કે સાહેબ આમાં શું ન્યૂઝ બને એ પણ કહું છું. ભારતે મ્યાનમારને સબમરીન આપી, અને એ સબમરીન કયા ક્લાસની હતી યાદ રાખજો. પરીક્ષામાં આવા આડાઅવળા પ્રશ્નો વધારે પૂછે છે. જે સબમરીન આપેલી હતી ને એ સબમરીનને કિલો ક્લાસ સબમરીન કહેવાય છે. શું કહેવાય છે મિત્રો એને, કિલો ક્લાસ સબમરીન. આ યાદ રાખજો, કિલો ક્લાસ. આપણે ન કહીશું દાદા ડિફરન્સ, આ વેરિયર સમજાવું હમણાં. કિલો ક્લાસ આવ્યું ક્યાંથી એ પણ સમજાવું. કિલો ક્લાસનો જે પ્રકાર હતો એ પ્રકારની એટેક સબમરીન આપેલી છે ભાઈ. હવે કિલો ક્લાસની સબમરીન આપી, એટલું જ નહીં મ્યાનમાર છે ને પેલા, મ્યાનમાર પાસે એની જિંદગીની પ્રથમ સબમરીન આવી. એની કેવી છે, પ્રથમ સબમરીન આવી છે ભાઈ અત્યાર સુધી. આપણે મ્યાનમારને આ સબમરીન આપી, એની પહેલા મ્યાનમાર પાસે સબમરીન હતી નહીં. આપણે એમ લાગે છે સાચું બોલો છો, ધરમથી સાચું બોલું છું, એની પાસે સબમરીન નહોતી. આજુબાજુના દેશને, બાંગ્લાદેશ છે, થાઈલેન્ડ છે, આ બધા દેશને સાલા ચાઇનાવાળા આપે. હા, આ બધા દેશને, બાંગ્લાદેશને, થાઈલેન્ડને, આ બધાને ચાઇનાવાળાએ સબમરીન બટકાવી હતી. આપણે વચલો રસ્તો કહી દો ચાઇનાને કોર્નર બીટ કરવા માટે, ચાઇનાને કાઉન્ટર કરવા માટે આપણે આપી છે. અને અત્યાર સુધી જે માહિતી મળી છે એ એવી છે કે ભાઈ આપણે આપી ને એ ગિફ્ટમાં આપી છે. લ્યો કે સાહેબ આજે ગિફ્ટ ઉપર ચડી ગયા તમે, મકાન ગિફ્ટમાં આપ્યા મોદી સાહેબે. હવે મોદી સાહેબ કે બીજા દેશને ગિફ્ટ આપે. હા મિત્રો, આ જે સબમરીન છે એ સબમરીન આપણે ગિફ્ટમાં આપેલી છે મ્યાનમારને. હવે આપને એમ લાગે કે સાહેબ સબમરીન ગિફ્ટમાં, તો ભાઈ પહેલા આ જૂની સબમરીન છે, ચોખવટ કરી દો તમને. અને આ સબમરીન જે છે ને એનું ઓરિજિનલ નામ આપણે શું આપ્યું છે ખબર છે, આપણે આ સબમરીનને કિલો ક્લાસ સબમરીન ભલે કયો, પણ આપણી સબમરીન છે એનું નામ છે મિત્રો INS સિંધુવીર. શું નામ છે, INS સિંધુવીર નામની સબમરીન છે એ આપણે એને આપેલી છે. એ કયા શ્રેણીમાં, કઈ ક્લાસમાં આવે, કઈ શ્રેણીમાં આવે, તો એની શ્રેણી છે કિલો ક્લાસ શ્રેણી. પણ એ પણ તમને કહો, આ કિલો ક્લાસ શ્રેણી છે ને એ બીજા વિશ્વના દેશો એમ કહે છે કે આ કિલો ક્લાસ શ્રેણી છે. આપણે
ભારત વાળા આને કઈ શ્રેણીથી ઓળખીએ છે? તો યાદ રાખજો મિત્રો, ભારતમાં આને સિંધુ ઘોષથી ઓળખીએ છે. કઈ શ્રેણી છે યાદ રાખજો, અગર ફોટોગ્રાફ્સ હશે તો એ પણ બતાવીશ. ભારતમાં આપણે આને સિંધુ ઘોષ શ્રેણીથી ઓળખીએ છીએ. તો પ્રશ્ન થાય, સાહેબ આ નવું ક્યાંથી લાયા, સિંધુ ઘોષ ક્યાંથી આવ્યું? હવે ચોખવટ કરો મિત્રો, કે એટ ધ ટાઈમ, કે જે તે સમયે મિત્રો, વેન્સ અપોન અ ટાઈમ્સ, એક સમય હતો મિત્રો 1988, તમને બેઝિક થી લઈ જાઓ. 1988 ના સમયની અંદર ભારત અને યુએસએસઆર, કોણ? ભારત અને યુએસએસઆર. યુએસએસઆર સોવિયત સંઘ કહેતા હતા. ફૂલ ફોર્મ આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો મિત્રો, યુએસએસઆર નું ફૂલ ફોર્મ શું થાય. યુએસએસઆર શું કામ? 1988 વખતે યુએસએસઆર હતું. અને તમને લોકોને ખબર હોય જો મિત્રો, કે 1991 ની અંદર આ યુએસએસઆર જે છે ને ભાઈ, એ કેટલા દેશમાં વિભાજન થયું? 15 દેશમાં. યુએસએસઆર નું વિખંડન થઈ ગયું અને 15 દેશમાં વિખંડન થયું. તમે ઓળખો છો ને, અઝરબૈજાન છે, આ બધા દેશ છે, બેલારૂસ છે, અને પછી તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, ખઝાકિસ્તાન, આ બધા, આ બધા દેશ મિત્રો સેમાંથી આવ્યા? પહેલા આમાંથી આવેલા છે. સેમા? યુએસએસઆર નું વિઘટન થયું 15 દેશમાં. આ બધા 15 દેશ છે અને એમાંથી એક દેશ બન્યો રશિયા. પણ પેલા 1991 પેલા 15 દેશ એક હારે હતા અને હવે સેન્ટ્રલ એશિયા વાળા બધા દેશો બને આમાંથી. ઓકે, 1988 ના વર્ષની વાત કરું મિત્રો, 1988 ના વર્ષની અંદર ભારત અને યુએસએસઆર વચ્ચે એક કરાર થયા. સેના કરાર થયા? કે તમે અમને સબમરીન આપો. હવે યુએસએસઆર એ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે તમને સબમરીન આપશું. અને એ સબમરીનની જે શ્રેણી નક્કી થઈ મિત્રો, એને શું શ્રેણી કહેવામાં આવી? એને કીધી સિંધુ ઘોષ શ્રેણી. કઈ શ્રેણી કીધી મિત્રો? સિંધુ ઘોષ શ્રેણી કીધી. અને વિશ્વના અન્ય દેશો આને શું કહે છે? કિલો ક્લાસ શ્રેણી કહે છે. શું કહે છે? કિલો ક્લાસ શ્રેણી પણ કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો, એક શબ્દ પરીક્ષાની અંદર મને લાગે છે પૂછી શકાય. એક છે પ્રોજેક્ટ 877, પ્રોજેક્ટ 877 રશિયા, એટલે યુએસએસઆર, રશિયા નહીં, યુએસએસઆરે જ્યારે આપણે આ ભારત દેશ માટે આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે, નો આઈએનએસ સિંધુ ઘોષ માટેનો, એ પ્રોજેક્ટને રશિયા વાળાએ નામ આપ્યું હતું પ્રોજેક્ટ 877. શું નામ આપેલું હતું? પ્રોજેક્ટ 877. અને એના અંતર્ગત સિંધુ ઘોષ કક્ષાની જે આપણે લોકોને સબમરીન આપેલી હતી, એ સબમરીનની એક સબમરીન એટલે કઈ છે મિત્રો? સિંધુ વીર સબમરીન છે. આ બધી છે, આ સિંધુ ઘોષ છે ને, જો લખેલું છે, ફોટો તમને મળી જશે, ચિંતા કરતા નહીં મિત્રો. આની અંદર દેખાય છે કે આ સિંધુ ઘોષ ક્લાસ છે, એને કિલો ક્લાસ પણ કહે છે. ક્યાં? રશિયામાં. આ જ બધી છે, આ સિંધુ ઘોષ છે, આઈએનએસ સિંધુ ઘોષ છે, આઈએનએસ સિંધુ રત્ના છે, આઈએનએસ સિંધુ વિજય છે, આઈએનએસ સિંધુ ધ્વજ છે, આઈએનએસ સિંધુ કેસરી છે, આઈએનએસ સિંધુ રાજ છે, આઈએનએસ સિંધુ કીર્તિ છે, આઈએનએસ સિંધુ શસ્ત્ર છે. શું છે? આ બધી જ સિંધુ પ્રકારની ક્લાસ, ટૂંકમાં કહી ને કે આ ક્લાસની ગાડી આ છે, આ બધી વસ્તુ એ છે મિત્રો. અને યાદ રાખજો કે આ કલવરી ક્લાસ વાળી જે છે, સ્કોર્પિયન શ્રેણી કહેવાય છે, એક સિંધુ ઘોષ શ્રેણી કહેવાય. આ સ્કોર્પિયન શ્રેણી એની પણ વાત કરું, ફ્રાન્સ પાસેથી આપણે લીધેલી કઈ, તો કે આઈએનએસ કલવરી, આ પણ હમણાં લાઇમલાઇટમાં છે મિત્રો. આઈએનએસ કલવરી અને આઈએનએસ ખંડેરી, એ પણ કઈ શ્રેણીમાં આવે? આ બંની સ્કોર્પિયન ક્લાસની અંદર આવે મિત્રો. અને આના માટે પણ થોડોક ડેટા મારી પાસે છે, એ તમને લખાવીશ, કે આ બધી ફ્રાન્સથી આપણે મગવેલી સબમરીન હતી એની વાત છે. પછી સબમરીન ક્લાસ છે 209, જર્મની સાથે કોલોબરેશન કરી અને આપણે લીધેલી હતી. કઈ છે? તો કે આઈએનએસ સિસુમાર. કઈ હતી? આઈએનએસ સિસુમાર છે, આઈએનએસ સાલ્કી છે, આઈએનએસ સંકુશ છે અને આઈએનએસ સંકુલ છે. આ બધી સબમરીન આપણે કોની પાસેથી લીધેલી હતી? જર્મની પાસેથી હતી. આ બધી રશિયા વાળી છે અને આ કોની છે? ફ્રાન્સ વાળી છે. ગણાઈને પ્રશ્ન આવે, સાહેબ કે ભારતે આપણે કઈ ઇન્ડિજિનિયસ બનાવી ખરી? અરે ભલા માણસ, ખબર જ હોવી જોઈએ ભારતે આપણી ઇન્ડિજિનિયસ જે બનાવેલી છે એ કઈ છે. તો કે તમને બધાને ખબર છે, અહીં તાજેતરની અંદર તમને ખબર, એક શબ્દ તમને કહું, આઈએનએસ કરાવતી. યસ મિત્રો, આને પણ તમે યાદ રાખી લેજો, આગળ કદાચ હોય તો કાંઈ વાંધો નહીં. ઓકે, આગળના પોઈન્ટ ઉપર વ્યાજે, આઈએનએસ કરાવતી જે છે મિત્રો, ભારતે પોતાની આઈએનએસ કરાવતી, આને પણ યાદ રાખશું. આઈએનએસ કરાવતી એ તમને ખબર છે હમણાં લોન્ચ થઈ છે.
આઈએનએસ કરાવતી છે ને મિત્રો, એ હમણાં તાજેતરમાં લોન્ચ થયેલી છે, એ તમને ખબર હોવી જોઈએ. અને કરાવતીની ખાસિયત શું છે ખબર? એનું આખું નામ લખવું ને મિત્રો, તો ક્યાંક તમે લોકો ટેકાવી દો. આઈએનએસ કરાવતીનું આખું નામ છે એન્ટી સબમરીન વોરફેર સ્ટેલ્થ કન્વર્ટ. શું છે? લખી નાખો, એન્ટી સબમરીન વેલફેર, એન્ટી સબમરીન વેલફેર સ્ટેલ્થ કોવેટ્સ. સ્ટેલ્થ કોવેટ્સ છે, બરોબર છે. હવે સ્ટેલ્થ કોવેટ બે શબ્દ આમ અગત્યના છે, સેવી કે એક શબ્દ આવ્યો સ્ટેલ્થ અને બીજો શબ્દ આવ્યો કોવર્ટ. કોવેટ ગયો કે કોવર્ટ ગયો? આ કોવર્ટ એટલે શું સાહેબ? અને એક શબ્દ કહો, સ્ટેલ્થ એટલે શું ખબર છે? આ કોની વાત કરું છું મિત્રો? આઈએનએસ કરાવતી. આ વાત આવી તો હારવાર લઈ નાખી. આઈએનએસ કરાવતી છે ને મિત્રો, એ કેવી મિસાઇલ છે? તો કે એન્ટી સબમરીન વોલફેર સ્ટેલ્થ મિસાઇલ છે. આ સબમરીનની ખાસિયત શું છે? એક તો કોવેટ છે. બે તમને લોકોને કહી દો મિત્રો કે સબમરીન છે ને કોઈ પણ, એના ત્રણ મુખ્ય પ્રકાર આવે, એની પણ વાત કરી દઉં. સબમરીનના મુખ્ય ત્રણ પ્રકાર છે, અને એ ત્રણ પ્રકારમાંથી તમને કહું કે સૌથી પહેલો છે ને એ પ્રકાર કયો છે? એ વોરશિપ છે. મોટી મોટી હોય છે. હવે સબમરીન ઘણી વખત મોટી હોય છે, નાની પણ હોય છે. જે મોટા મોટા હોય, વોરશિપ હોય છે, વોર હોય છે. હવે આ શું છે ખબર છે? એક ચોખવટ કરી દઉં, આઈએનએસ કરાવતી છે ને મિત્રો, એ સબમરીન નથી. હા, એક પણ તો એ એન્ટી સબમરીન કોવેટ છે. કોવેટ એટલે એક નાનું શિપ છે, યાદ રાખજો. આ કોવેટ છે ને, આ કોવેટ એટલે નાનું શિપ હોય ને ભાઈ, એને કોવેટ કહેવાય. નાનું શિપ હોય એને કોવેટ કહેવાય. અને જે મોટા શિપ હોય છે એ તમને લોકોને ખબર છે, આપણે એરક્રાફ્ટ કેરિયર હોય છે. મોટા શિપ હોય છે ને એ મોટા ભાગે કેવા હોય? એરક્રાફ્ટ. એરક્રાફ્ટ કેરિયરમાં ખબર પડે ને, આમાં ફોટો લેવતા ભૂલી ગયો છો ને, બતાવત કે જે જગ્યાએથી એરક્રાફ્ટ આપણે ઉડાડી શકો, પ્લેન ઉડાડી શકો, એને એરક્રાફ્ટ કેરિયર કહેવાય. અને ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર એટલે બધાને ખબર છે મિત્રો, કયું? આઈએનએસ અરિહંત. યાદ રાખજો, કયું છે? આઈએનએસ અરિહંત. અને આઈએનએસ અરિહંતની ખાસિયત મિત્રો એ પણ કહી દઉં, યુપીએસસી 2014માં પ્રશ્ન પૂછાણેલો હતો કે આઈએનએસ અરિહંત શું છે. પહેલા આઈએનએસ અરિહંત છે ને એમાં લખવું હોય તો ક્યાંક ટેકાવી દો. 2014 યુપીએસસી નો સવાલ છે મિત્રો. આઈએનએસ અરિહંત શું છે? ન્યુક્લિયર પાવર્ડ સબમરીન છે. આ શું છે મિત્રો? ન્યુક્લિયર પાવર્ડ સબમરીન. ન્યુક્લિયર પાવર્ડ સબમરીન છે. યુપીએસસી 2014માં પ્રશ્ન તો ખબર હોય છે કે આઈએનએસ અરિહંત શું છે? એ ન્યુક્લિયર પાવર્ડ સબમરીન છે. એમાંથી ન્યુક્લિયર તમે છોડી શકો છો, સબમરીન છે એ પણ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય છે. ઓકે, મૂળ મુદ્દા ઉપર આવજો. વોરશિપ અને સબમરીન આ પાછા અલગ અલગ છે. જોજો, વોરશિપ એટલે જહાજ છે, અને સબમરીન એટલે પાણીની અંદર હાલે. આ પાછું લોચો ન થાય, અત્યાર લગી માથાકૂટ કરતા હતી સબમરીનની હતી, પાણીની અંદર હાલે વોરશિપ હોય છે. હવે આ તમને કહું છું ને, આઈએનએસ કરાવતી કોર્વેટ છે. કોર્વેટ એટલે મોટા શિપની જગ્યાએ નાના શિપ હોય. શું કામ? રસ્તામાં જતા ટર્ન લેવો હોય તો, સમજાય ને, ટર્ન લેવો હોય તો મોટી ગાડીના ટર્ન નો આવે, નાની ગાડી, નાનું જહાજ છે એને કોવેટ કહેવામાં આવે છે. એટલે આ કરાવતી એ કોવેટ છે. કોવેટની ખાસિયત છે, લખી નાખો, ક્યાંક પરીક્ષામાં પૂછી શકાય કે આ જે આઈએનએસ કરાવતી છે નાનું કોવેટ છે, એની અંદર મિત્રો મિસાઇલ પણ છે. શું છે? એની અંદર મિસાઈલ પણ છે. આઈએનએસ કરાવતીની અંદર, એની અંદર હેલિકોપ્ટર પણ. હા, એ ફાવલું શિપ નથી, એરક્રાફ્ટ શિપ નથી, પણ હેલિકોપ્ટર રાખી શકાશે. શું રાખી શકાશે? હેલિકોપ્ટર રાખી શકાશે. બીજું તમને લોકોને કહું, એન્ટી સબમરીન કેપેબિલિટીઝ છે એની અંદર. શું છે? એન્ટી સબમરીન. હવે એન્ટી સબમરીન કેપેબિલિટીઝ છે. અને બીજું એની અંદર ટોર્પીડો પણ છે. આ શબ્દ લખતા જજો, પરીક્ષાની અંદર પૂછાશે. એની અંદર શું છે? એન્ટી સબમરીન કેપેસિટી છે ને ટોર્પીડો. ટોર્પીડોમાં ખબર પડે ને ભાઈલા, આગળ ઘણી વખત ચર્ચા થઈ છે, છતાંય થોડીક વાત કરી દો ભાઈલા, કે ટોર્પીડો કોને કહેવાય? કે ભાઈ હવામાં જે તમે જમીન ઉપરથી છોડો એને શું કહેવાય? જમીન ઉપરથી છોડવામાં આવતી એને મિસાઇલ કહેવાય. શું કહેવાય? મિસાઇલ કહેવાય. અને પાણીમાં છોડવામાં આવે એને ટોર્પીડો કહેવાય. સમજાય? એક ફેસિલિટીની અંદર કે હવામાં છૂટે એને શું કહેવાય? મિસાઇલ કહીએ છીએ આપણે. અને પાણીની અંદર છૂટે, એટેક કરે, એ પાણીની અંદર જે મિસાઇલ જ છે, પણ પાણીની અંદર જે મિસાઇલ છોડો એને ટોર્પીડો કહેવાય. હવે આની ખાસિયત શું છે? આપણે શબ્દ કીધો સ્ટેલ્થ કોવેટ છે. શું છે? સ્ટેલ્થ કોવેટ છે. સ્ટેલ્થ એટલે છુપાઈ જવું. આની ખાસિયત છે મિત્રો આઈએનએસ કરાવતીની. ફોટો લેવતા હું ભૂલી ગયો છું ને, કે બતાવત તમને આઈએનએસ કરાવતીની ખાસિયત છે કે સ્ટેલ્થ છે. દુશ્મન દેશની કોઈ સબમરીન આવે તો એ છુપાઈ શકે.
આની અંદર એવા સેન્સર લગાવેલા છે કે વિશ્વના કોઈ પણ પ્રકારના ટેલિસ્કોપ ની અંદર આ સેન્સર નહીં આવે. આમાં સેન્સર લખાવેલા છે કે તમે દેખાશો જ નહીં. વિશ્વનો કોઈ પણ દેશ પોતાના સેટેલાઇટ દ્વારા તપાસ કરે, એ કોઈના દ્વારા ગમે એવા સેન્સર છોડે તમે પકડાશો જ નહીં, ખબર જ નહીં પડે પાણીમાં ક્યાં હાલે છે. એટલે અગત્યની છે આ ટોરપીડો પણ છે, પાણીમાં સ્ટેલ્થ પણ થઈ શકે છે, છુપી શકાય એવી છે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલના સેન્સર્સ લગાવેલા છે. સેની અંદર? આ INS કરાવતીની વાત કરું. જો મુદ્દો આવ્યો એટલે વાત કરી નાખી INS કરાવતીની. આપણે મ્યાનમારને આપીએ કઈ? INS સિંધુવીર. INS એટલે ઇન્ડિયન નેવલ શિપ કહેવાય, એટલું તો ખબર હોય, કાંઈ વાંધો નહીં. ઇન્ડિયન નેવલ શિપ સિંધુવીર સબમરીન આપી છે. શું આપી છે? સબમરીન. આપણે ઘણા વર્ષો સુધી વાપરી લીધી અને પછી એમ થયું કે આપણી પાસે તો નવી નવી ઘણી સબમરીન આવી ગઈ છે, ઘણી વોરશિપ આવી ગઈ છે, તો ભાઈ મ્યાનમાર વાળાને રાજી કરો, એટલા માટે આપણે આપેલી છે. ઘણા લોકો ક્યારના જોવે છે આ ફોટા હામો? આ ફોટો સેનો છે? આ ફોટો મિત્રો મારી જ નો છે. સેનો છે? મારી જ. મને યાદ છે લગભગ 6-1 મહિના પહેલા આપણે સેશન ની અંદર વાત કરી હતી મારી જ. આ મારી જ શું છે ખબર છે મિત્રો? આ મારી જ છે એ એન્ટી ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ છે. શું છે? એન્ટી ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ. એટલે શું? માની લ્યો કે તમારી સબમરીન હેલી જાય છે, તમારું વોરશિપ હેલું જાય છે, એ વોરશિપ ની અંદર જુઓ, આ આપણું વોરશિપ છે ને પેલા, આ વોરશિપ ની અંદર કેબલ ને સેન્સર મારેલા હશે. કેવા સેન્સર હોય ખબર છે? માની લ્યો કે દુશ્મન દેશની સબમરીન પાણીમાં જાય છે, તમારી આજુબાજુ છે, અને દુશ્મન દેશની સબમરીન પાસે શું હોય? સેન્સર હોય. શું હોય? સેન્સર હોય. એ તો ભાઈ સેના દ્વારા માપે? પાણીનો અવાજ છે ને, એ પાણીના અવાજ દ્વારા ખબર પડે કે પાણીમાં કઈ જગ્યાએ સબમરીન હાલે છે, કઈ જગ્યાએ શીપ હાલે છે. આપણે શું કર્યું ખબર છે? આ મારીચ નામનું એન્ટી ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ વસાવી. મારીચ શું કરે ખબર છે? માની લ્યો કે એનું કામ જ કે કોઈ પણ દુશ્મન દેશ છે કે દુશ્મન દેશની કોઈ સબમરીન પાણીમાં આવે, તરંગો પકડે, કે આપણે કઈ જગ્યાએ છીએ, આ જ આની અંદર મારીચ હોય ને મિત્રો, એ મારીચ ને રાખી દો તો મારીચ શું કરે ખબર છે? એ તમે ભ્રમિત કરે. શું કરે? ભ્રમ. મારી તો આમે ઓળખો ને તમે, મારી જતો કોને ખબર? રામણના મામા. ઓળખાણ પડી? હા, એટલે કે છે અમારે તો જાણીતા નથી થતા, અમારા સંબંધી માં નથી. અરે રાવણ, લંકાધિપતિ રાવણના મામા હતા, અને એ જ મામા કે જેને સીતાનું હરણ કરવા રાવણ ગયો હતો, ત્યારે જેને હરણનું રૂપ લીધું હતું, યાદ આવી જવું જોઈએ, એ હરણનું રૂપ લીધું હતું રાવણના મામા મારીચ હતા. મારીચનું કામ શું હતું? ભ્રમિત કરી નાખે, રૂપ બદલાવી શકે, આઈના જેવું જ છે, રૂપ બદલાવી નાખે. શું કરે? તમારી સબમરીન હાલે છે અહીંયા, જોજો સબમરીન હાલે છે અહીંયા, એટલે સામેથી કોઈ પણ વ્યક્તિએ ટોર્પીડો છોડ્યો, દુશ્મન દેશે ટોર્પીડો માની લો કે છોડ્યો, તો ટોર્પીડો આ બાજુ આવે અવાજની દિશામાં, પણ મારી શું કરે ખબર છે? એન્ટી ટોર્પીડો છે એ. મારી જ તમારો અવાજ છે ને, એ પાણીના છે, ખડખડ ખડખડ પાણીનો અવાજ છે, એ અહીંયા કરે, એ અહીંયા કરે, અહીંયા કરે ને અહીંયા કરે, હારું ગમે એ અવાજ કરે, એટલે ઓલી ટોર્પીડો છૂટી તો ગઈ. ટોર્પીડો કે આખો દિવસ થોડી રહેવાની છે, એ થોડાક સમયમાં નાશ પામે, ત્યાં લગી આ ટોર્પીડો ને ઘૂમરે ચડાવે, ઘડીક અહીંયા અવાજ કરે, ઘડીક અહીંયા અવાજ કરે, ઘડીક અહીંયા અવાજ કરે, ઓલો ટોર્પીડો છૂટો એ મુંજાઈએ, હારું છે ક્યાં? ખરેખર તમારું સીપ છે ને અલગ જગ્યાએ હોય, સમજાય છે? તમારું સીપ અલગ જગ્યાએ છે, પણ પાણીમાં અવાજ અલગ અલગ જગ્યાએથી કરાવડાવે, એટલે કોઈ પણ ટોર્પીડો છૂટે એ તમને મારી શકે નહીં. આવું આપણે સ્વદેશી વસાવેલું કયું છે? એન્ટી ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ, જેને કઈ છે મિત્રો? મારી જ છે. કઈ છે? મારી જ. તો એને પણ યાદ રાખજો, પરીક્ષામાં આવી શકે એમ છે. એન્ટી ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ મારી જ છે, એ આવડવા છે, બરોબર છે? એન્ટી ટોર્પીડો ડિફેન્સ છે, એને પણ આપણે યાદ રાખી લેજો. અને બીજી વસ્તુ મિત્રો, પરીક્ષાની અંદર યસ એક મુદ્દો એ પણ પૂછાયેલો હતો, પરીક્ષામાં ક્યાંક લખવું હોય તો તમે ટેકાવી દેજો. યસ, તાજેતરનો મુદ્દો છે, INS અસ્ત્રધારીણી. એક પ્રશ્ન પરીક્ષામાં UPSC 2016 પૂછેલો હતો, INS અસ્ત્રધારીણી. આ પણ લખી નાખો, INS અસ્ત્રધારીણી. અસ્ત્રધારીણી જે તે વખતે લાઇમલાઇટ માંથી, અત્યારે તો કલાવતી બધું છે જ, કલાવરી બધું, એટલે એ પૂછાશે, પણ INS અસ્ત્રધારીણી શું હતી? તો કે ટોર્પીડો લોન્ચ એન્ડ રિકવરી વેસલ હતું. શું હતું? ટોર્પીડો લોન્ચ એન્ડ રિકવરી વેસલ હતું. આ પણ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે, તો આપણે એને એક વસ્તુ યાદ રાખી લેશું. અને એક હજી હમણાં લાઇમલાઇટમાં છે, INS વેલા. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય એક શબ્દ છે મિત્રો, INS વેલા. વેલા આવજો એમ પડે નો કે. હા, આ શું છે? એક સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. INS વેલા છે એ કઈ છે મિત્રો? એ સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. એટલે સ્કોર્પિયન ક્લાસ ક્યાં ગયો? અચ્છા આવડિયા. આ જે છે ને
આપણી પાસે ઓલરેડી કઈ હતી? આઈએનએસ કલાવરી હતી, ખંડેરી હતી, એક નવી હમણાં લોન્ચ કરી ફ્રાન્સની જોડે રહીને, એ કઈ? આઈએનએસ વેલા. આમાં એડ કરશું આપણે આઈએનએસ વેલા, લાઇમલાઇટમાં છે. અત્યારે મિત્રો લાઇમલાઇટમાં હોય એવી ત્રણ સબમરીન છે, આવનારી પરીક્ષામાં પૂછી શકાય. એક કઈ? તો કે એક આપણી આઈએનએસ સિંધુવીર. આપણે નામ શું આપ્યું હતું? સિંધુવીર. એ કઈ શ્રેણીની હતી? કિલો ક્લાસ. અને કિલો ક્લાસ એટલે આપણે ભારતમાં એને કિલો ક્લાસ નથી કહેતા, આપણે સિંધુ ઘોષ શ્રેણી કહીએ છીએ. સિંધુ ઘોષની કઈ? સિંધુવીર, જેને કિલો ક્લાસ કહેવામાં આવે છે. આપણે મ્યાનમારને આપી એટલે લાઇમલાઇટમાં છે. ઓકે, ત્યાર પછી બીજી કઈ અગત્યની છે અત્યારે લાઇમલાઇટમાં? આઈએનએસ કરાવતી છે, એ લાઇમલાઇટમાં છે. અને ત્રીજી અત્યારે લાઇમલાઇટમાં છે આઈએનએસ વેલા. અને આ તો 4 મહિના પહેલાનો ન્યૂઝ છે, 4-6 મહિના પહેલાનો, મારી જ બરોબર છે. આ 4-5 શબ્દ પકડી લેજો, પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાશે. યુપીએસસીના પેપર સોલ્વ કર્યા છે ને એના આધારે તમને આ બધું કરાવું છું. એટલે કે તને ગમે ત્યાં બોલો, યુપીએસસી અહીંયા અહીંયા પેપર ચેક કરી લેવા, બધા સોલ્વ કરીને આવ્યો છું બરોબર છે. ટેન્શન ન લેતા અહીંયા સુધી છે, આગળ વધીએ આપણે. યસ, એક સરસ મજાનો ન્યૂઝ. અને આજે બીજો ન્યૂઝ ગુજરાતને લગે એવો. હા, કારણ કે ગુજરાતનું કરંટ અફેર્સ આપણે જોતા જ નથી. શું કામ? ગુજરાતમાં શું કાઢી લેવાનું છે? એટલે ગુજરાતના પ્રશ્ન પૂછાય છે. ગુજરાતમાં આવ્યું ને લાઇટ હાઉસ પ્રોજેક્ટ, રાજકોટ આવ્યું, આ બીજો પ્રોજેક્ટ છે. અને ઘણા લોકો જાણીને રાજી થઈ ગયા, વાહ સાહેબ ભાઈ, કે અમારું નર્મદા જિલ્લો આવ્યો. હા ભાઈલા, તમારા નર્મદા જિલ્લાની વાત કરવી છે ને, યાના છોકરાઓ જોતા હશો ઓનલાઈનમાં, બધા જોશે, તમને બધાને ખબર છે. મારે આજે વાત કરવી છે સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની. શેની વાત કરવી છે? સુરપાણેશ્વર લાઈવ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. તમે નર્મદા વાળા તો જેવા છો, આજુબાજુ બરોડા વાળા છે એ પણ જેવા હશે મિત્રો, પણ આ સુરપાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી સાહેબ સુકામ લાઇમલાઇટમાં છે. ચોખવટ કરીને કહું, એક યુપીએસસી નો પ્રશ્ન લેવો છું આના ઉપર, યાદ રાખી લેજો. હા, બધી તૈયારી સાથે આવ્યો છું, ચિંતા કરો માં. હા, શું કામ સાહેબ? સુરપાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી સુકામ લાઇમલાઇટમાં છે. તમને ખબર છે હમણાં તાજેતરમાં નવેમ્બર મહિનાથી નર્મદાની અંદર આજુબાજુના આ જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે ને એની આજુબાજુના મિત્રો 121 ગામ છે. કેટલા? 121 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને વિરોધ કરવામાં આવે છે એટલું નહીં, તમે હમણાં ન્યૂઝમાં સાંભળેલું હશે કે ત્યાંના જે એમપી છે, ત્યાંના એમપી છે એ ભાઈનું નામ આપણે લખવું જ પડે ભાઈલા, મનસુખ વસાવા. સાંભળ્યું છે ને બધાએ મનસુખ વસાવા? તમારા લોકો તો એ બાજુના તો જાણતા હશો, રાજકોટ વાળા નો જાણતા, પણ યાના એમપી મનસુખ વસાવા, એને તાત્કાલિક રેઝિગ્નેશન આપી દીધું હતું. યસ મિત્રો, એને શું આપી દીધું? રિઝાઇન આપી દીધું, પછી પાછું લઈ લીધું, પણ એને રિઝાઇન આપ્યું હતું. ઘણા લોકોને શું લાગ્યું ખબર? એ કે છે પોલિટિકલ ઇસ્યુ છે. ભલા માણસ એ પોલિટિકલ ઇસ્યુ નથી, મનસુખ વસાવાનું રાજીનામું છે. એનું એક જ કારણ હતું, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. સાહેબી કે આના કારણે? ના, આના કારણે નહીં. લોકો વિરોધ કરે છે, 121 ગામના લોકો, શું કામ? એનું કારણ છે કે મિત્રો તાજેતરમાં, યાદ રાખજો મિત્રો, તાજેતરની અંદર યાદ રાખજો, કયું? ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986, યાદ રાખી લેજો મિત્રો, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986 અંતર્ગત, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986 અંતર્ગત આ જે સુરપાણેશ્વર સેન્ચ્યુરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરેલો છે. શું ડિક્લેર કરેલો છે એને? ઇકો સેન્સિટિવ ઝોન, યાદ રાખજો. શું ડિક્લેર કરેલો છે? ઇકો સેન્સિટિવ ઝોન, પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. અને સુરપાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને શું ડિક્લેર કર્યું? ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કર્યો અને લોકોએ વિરોધ કર્યો. પ્રશ્ન થાય સાહેબ કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરે એટલે શું? મિત્રો ભારત દેશની અંદર યાદ રાખજો, અને આ પણ યાદ રાખજો મિત્રો કે વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, સોરી, આ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ મુજબ, ભારતના ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ મુજબ કોઈ પણ પ્રકારની જે કોઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હોય અથવા તો નેશનલ પાર્ક હોય અથવા તો બાયોસ્ફિયર રિઝર્વ હોય, શું હોય? બાયોસ્ફિયર રિઝર્વ હોય, એની આજુબાજુનો એરિયા જો એમ લાગે કોને, ઓકે ભાઈ, ભારતના ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટને એમ લાગે કે એ મુજબ લાગે કે આ એરિયામાં લોકોની અવર જવર વધારે છે અને અહીંયા વન્ય જીવોને નુકસાન પહોંચે એમ છે, તો ખાસ યાદ રાખજો કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, નેશનલ પાર્ક કે બાયોસ્ફિયર રિઝર્વની આજુબાજુ 10 કિલોમીટરની ત્રિજ્યા, કેટલા? 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતો સાજે
વિસ્તાર છે ને, આ વિસ્તારને શું ડિક્લેર કરી શકે? ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી શકે. અને હમણાં એવું જ બન્યું છે, સુર પર્ણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની આજુબાજુનો વિસ્તાર છે ને મિત્રો, 10 કિલોમીટરના એરિયાને શું કર્યું? તો કે 10 કિલોમીટરના એરિયાને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી નાખો. કોના દ્વારા? આ લખી જ નાખજો, પરીક્ષાનો શબ્દ છે, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, કદાચ આછું દેખાશે, કઈ વાંધો નહીં. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986, આ શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986 મુજબ આને શું ડિક્લેર કર્યો? ઇકો સેન્સિટિવ ઝોન. એ કે સાહેબ ઈએ સાચું, પણ એમાં લોકો વિરોધ શેનો કરે? ચોખવટ કરી દઉં મિત્રો, ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવો ઝોન કે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થઈ ગયા પછી ત્યાં હવે કોઈ પણ પ્રકારની નવી ઔદ્યોગિક વસાહતો ના આવે. નવી ઔદ્યોગિક વસાહતો તમે ન બનાવી શકો મિત્રો, નહીં બનાવી શકો. એ વિસ્તારની અંદર નવી સડકોનું નિર્માણ ન થાય, નવા પુલનું નિર્માણ ન થાય. યાદ રાખજો, કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક વસાહતો ન કરી શકો, સડકોનું નિર્માણ ન થાય, પુલનું નિર્માણ ન થાય, કોઈ પણ નવું બાંધકામ ન થાય. કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ ન કરી શકો મિત્રો, આ ઇકો સેન્સિટિવ ઝોન થઈ ગયો. અને જો તમારે આમાંથી કંઈક કરવું હોય તો એક માસ્ટર પ્લાન લઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બતાવવું પડે કે અમારી પાસે માસ્ટર પ્લાન છે, જો એ મંજૂરી આપે તો થાય, નહીંતર અહીંયા કાંઈ નહીં થાય મિત્રો. અને એનાથી વધારે કહું મિત્રો કે આને જ્યારે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરે ને ત્યારે યાદ રાખજો કે તમારી જે માલિકી છે, તમારી જે, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે, જમીનની માલિકી છે એ જમીનની માલિકી કોને આપી દેવામાં આવે ભઈલા? તો કે જમીનની માલિકી છે એમાં સહભાગીદારી થાય. શું થાય? તમારું મકાન છે, તમારું ખેતર છે, એ તમારા મકાન તમારા ખેતરની અંદર સહભાગીદારી કોની આવશે? તો કે ગુજરાત સરકાર સાથે. એનો મિનિંગ શું થયો મિત્રો? કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થઈ ગયો, તમારું ઘર તમારું ખેતર એમાં આવે છે, તો ગુજરાત સરકારની સહભાગીદારી થઈ જશે. ગુજરાત સરકાર હા ન પાડે ને તમે તમારું મકાન વેચી નહીં શકો, તમારા ખેતર વેચ. યાદ રાખજો મિત્રો, બહુ ગંભીર મુદ્દો છે. તમે તમારા મકાન વેચી ન શકો, તમે તમારી જમીન વેચી ન શકો. ક્યારે? ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય તો. શું કરવાનું? જે ચાલુ છે એ ચાલુ રાખા. એટલે એક પ્રશ્ન યાદ રાખજો કે સાહેબ તો આમાં કરવાની છૂટ શું મળે? જે પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે, અત્યારે જે પ્રવૃત્તિ ચાલુ છે એ ચાલુ રાખવાની, બરાબર છે. અને સાથે એગ્રીકલ્ચર માટે કંઈ નવું કરવું હોય તો છૂટ છે. એગ્રીકલ્ચર માટે કંઈ નવું કરવું હોય તો છૂટ છે. તમે એની અંદર ગ્રીન, એ જેને કહેવાય કે કેવી એલી આપણી ખેતી, ઓર્ગેનિક ખેતી, આ ઓર્ગેનિક ખેતીને બધું કરી શકો. એટલે ખેતી કરવાની, ધંધા ઉદ્યોગ કરવાના, પણ જે ચાલુ છે નવા તમે ચાલુ કરી શકશો નહીં. આ શબ્દ પકડીને રાખજો, પરીક્ષામાં પૂછી શકાય છે. આવું જાહેર કર્યું કોને? સુર પર્ણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને આવી જાહેર કરી. એટલા માટે લોકોએ વિરોધ કર્યો. અને અહીંયા મોટાભાગે જે જનજાતિના લોકો છે એમાં મોટાભાગે, નર્મદાવાળા તમે સાંભળતા હશો તો તમને ખબર છે, વસાવા જનજાતિના લોકો વધારે રહે છે. અને એટલા માટે મનસુખભાઈએ આ આપેલું હતું યાર, રાજીનામું એ પણ પાછું લઈ લીધું. ઇસ્યુ મોટો થઈ ગયો છે, પરીક્ષાની અંદર લાઇમલાઇટમાં આવી શકે મિત્રો. હવે પેલો પ્રશ્ન રહે કે સાહેબ એ તો બધી વસ્તુ બરોબર છે, પણ આ સુર પર્ણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, સાહેબ એ સેન્ચ્યુરી વિશે જ રાખ્યો ને? આમાં તો તમે કીધું કે આવું આવું થશે, આવી આવી વસ્તુઓ બધી થશે, રાજ્ય સરકારની પરમિશન વગર કાંઈ નહીં કરી શકાય, આ બધા મુદ્દા છે. હવે એક વસ્તુ કહું કે સાહેબ તો આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે નર્મદાની, થોડુંક સ્ટેટિક જીકે હું લઈ આવ્યો છું તમારી સાથે શેર કરવા માટે, તો એની પણ હું તમને થોડીક વાત કરું. આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી સાહેબ બૈની ક્યારે? ચોખવટ કરું મિત્રો કે આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એ બૈનીથી ક્યારે? આ જો આ દેખાય જા, એટલે ઓરિજિનલ નથી ભાઈ, આવડું અહીંયા પૂતળું જ છે, અહીંયાનો ફોટો છે, આ સ્ટેચ્યુ મૂકેલું છે, ઓફિશિયલ આ ફોટો છે. આ વાઇલ્ડ આ કુદરતી સૌંદર્ય તમે જોવો, ઝરણા બરણા છે, કુદરતી સૌંદર્ય છે, મજા આવી જગ્યા છે. આપણે તો ગયા નથી, આપણે યુટ્યુબમાં જોયું છે, હા ઈચ્છા પડશે ક્યારેક જાશું. પણ કુદરતી સૌંદર્યની સાથે મિત્રો આની સ્થાપના કરવામાં આવી હતી 1982 થી, લખી નાખો ક્યાંક 1982 થી. એક જગ્યા ગોતી લો સારી મને લખવા માટે, મળે તો યાર, નહીં મળે, અચ્છા નહીં મળે, આપ પ્રશ્ન આવી ગયો. ઓકે એક લખી નાખું છું, અહીંયા વચ્ચે વચ્ચે લખું છું, તમે જરાક એડ કરજો, કલર માર્કરનો ચેન્જ કરી નાખું છું એટલે તમને લખવા મજા આવે. એક લખી નાખો, 1982 માં શરૂ કરેલું,
આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી શરૂ ક્યારે થઈ હતી? 1982માં. એ યાદ રાખી લેજો કે 1982માં જ્યારે શરૂ થઈ ને ત્યારે આનું નામ હતું દુખમાલ સેન્ચ્યુરી. શું હતું? લખજો, દુખમાલ સેન્ચ્યુરી. શું હતું? આનું નામ હતું દુખમાલ સેન્ચ્યુરી. અને એ દુખમાલ સેન્ચ્યુરી કેટલા સ્ક્વેર કિલોમીટરમાં હતી એ પણ લખી નાખો. સ્ટેટિક જીકે છે 150.87, લખજો 150.87 square kilometer. 150.87 સ્ક્વેર કિલોમીટરમાં હતી ક્યારે? 1982માં. અને ચોખવટ કરું, ખબર છે આ સેના માટે બનાવી હતી? દુખમાલ સેન્ચ્યુરી મિત્રો બનાવી હતી કોના માટે? જો આવડા ભાઈ માટે. ઓળખવાને પછી કહેતા નહીં સાહેબ અમારે જાણીતો નથી થતો, તમારે હોય તો અમને ખબર નથી. ના, મારે કોઈ માસી દીકરો ભાઈ નથી થતો, પણ આ બિયર છે ને મિત્રો આને સ્લોથ બિયર કહેવાય છે. શું કહેવાય છે? સ્લોથ બિયર. હવે સ્લોથમાં તો ખબર પડે ને ભાઈલા, સ્લોથ બિયર એટલે આળસુ, આળસુનો પીર. આ આળસુનો પીર કેવો છે ખબર? ઈ જાહેર ઓફિશિયલ ફોટો છે, એની સાઈટમાંથી લીધેલો છે. આ આળસુનો પીર કેવો ખબર છે? 24 કલાકમાંથી 20-20 કલાક મારો દીકરો સૂતો રહ્યો. બોલો, હા 20 કલાક લગી સૂતો રહ્યો એવો આળસુનો પીર છે. આવા આળસુને સાચવવા માટે, હા આવા આળસુ બિયરને સાચવવા માટે પરીક્ષામાં પૂછી શકાય મિત્રો. એટલે જસ્ટ જોક અપાડ, પણ તમે લાઇમલાઇટમાં રહ્યો એટલે કહું છું. પણ ખરેખર એવું છે, આ સ્લોથ બિયરના કન્ઝર્વેશન માટે આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવેલી છે, તો એ પણ યાદ રાખજો. હવે આપણે કીધું કે સાહેબ દુખમાલ સેન્ચ્યુરી હતી, હવે નામ કેમ બદલાવી નાખ્યા? આ દુખમાલ સેન્ચ્યુરીને પછીથી એક તો આપણે આગળ વ્યાજે પાછા, એક તો આનો જે વિસ્તાર છે મિત્રો 150.87 સ્ક્વેર કિલોમીટર, તો એમાંથી વિસ્તાર વધારી દીધો. અને વિસ્તાર કરી નાખો કેટલો? 607.70 કિલોમીટર. 607.70, 607.7 square kilometer. કેટલા? 607.7 square kilometer કરી નાખ્યું. અને આનું નામ બદલાવી નાખ્યું મિત્રો. શું કર્યું? તો કે નામ કરી નાખ્યું સુરપણેશ્વર. શું કર્યું? આનું નામ કરી નાખ્યું શું? સુરપણેશ્વર. હવે આપને એમ લાગે કે સાહેબ આ નામ કેમ આપ્યું એને સુરપણેશ્વર? તો એ પણ ચોખવટ કરી દો મિત્રો. નર્મદાની બાજુમાં જે નર્મદા નદી વહે છે, એ નર્મદા નદીના કાંઠે એક મહાદેવનું મંદિર આવેલું છે. યાદ રાખજો મિત્રો, બધા સ્ટેટિક જીકે છે. નર્મદા નદીના કિનારે એક મહાદેવનું મંદિર આવેલું છે, બહુ પૌરાણિક મંદિર છે. એ પૌરાણિક મંદિરમાં જે મહાદેવ હતા એ હતા સુરપણેશ્વર મહાદેવ. કોણ હતા? સુરપણેશ્વર મહાદેવ. અને એ મંદિરને આધારે, કોના આધારે? એ મંદિરના નામને આધારે આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું નામ શું કર્યું મિત્રો? સુરપણેશ્વર મહાદેવ મંદિર કર્યું છે. એટલે જિયોગ્રાફીમાં આવે, ગમે આવે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં આવે તો ખબર હોવી જોઈએ. કરંટનો મુદ્દો છે મિત્રો, પકડીને બેસજો ને. ગુજરાતની વાત છે મિત્રો, તો પરીક્ષામાં પૂછે. ખાસિયત બીજી શું છે આની? તો એક તો આની અંદર આપણે કીધું કે સાહેબ હવે ઓકે સુરપણેશ્વર મહાદેવનું મંદિર હતું એના આધારે કીધું. આના ઉપર ઘણી બધી જનજાતિઓ વસે છે. એક તો આવડો આ આળસુનો પીર, એક આળસુ ઘણા લોકો આની હામું જોયો ને, ઘણી મારે મારા હામું જોતા છે કે ભાઈ લાગે હર કાર્ય નથી એવો બાપા હું, પણ આ આળસુ, એ આળસુને હાચવવા માટે બીજું ખાલી આ આળસુ જ રહીએ? ના ના ભાઈલા, ખાલી આળસુ નો રહીએ. આ ચાર સિંગ વાળા હરણ છે ને, કોણ? ચાર સિંગ વાળા હરણ, એ પણ અહીંયા જોવા મળે છે ભાઈલા. કોણ જોવા મળે? ચાર સિંગ વાળા હરણ જોવા મળે. પછી જો આ ટપકા વાળી ખિસકોલી, હા શરીરમાં આપણે ખિસકોલી મોટા ભાગે શું હોય? લાઇનિંગ વાળી હોય, પણ આ ટપકા વાળી ખિસકોલી જે છે સ્ક્વિરલ, એ પણ જોવા મળે છે. અને બીજો શબ્દ ક્યાંક ટેકાવી દો મિત્રો, ખાલી આ સ્ક્વિરલ નહીં, લાર્જ ફ્લાઇંગ સ્ક્વિરલ. કોણ? લાર્જ ફ્લાઇંગ. આ પણ યાદ રાખજો મિત્રો, લાર્જ ફ્લાઇંગ સ્ક્વિરલ એ અહીંયા જોવા મળે છે. લાર્જ ફ્લાઇંગ સ્ક્વિરલ એ આવડિયા ટપકા વાળી છે, એ પણ અહીંયા જોવા મળે છે. ખિસકોલી કયો ને આપણે ખિસકોલી, એ લાર્જ ફ્લાઇંગ સ્ક્વિરલ એ પણ ક્યાં જોવા મળે છે? સુરપણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં જોવા મળે છે. ચાર સિંગ વાળા હરણે જોવા મળે છે. પછી તો આ મગર છે ને, ઘણું બધું છે. આ એક બાર્કિંગ ડિયર છે, એ પણ લખી નાખજો. બાર્કિંગ ડિયર જોવા મળે છે, ભસતા હરણ, આ બાર્કિંગ ડિયર પણ જોવા મળે છે. પછી તો નોળિયા છે, ચિત્તલ છે, આવું તો ઘણું બધું હોય જ ને. નોળિયા છે, ચિત્તલ છે, આ બધી વસ્તુ અહીંયા જોવા મળે છે. અને મોટા ભાગે વાંસના ઝાડવા વધારે છે. શેના?
તો કે વાંસ બાંબુ વધારે જોવા મળે છે અને ત્યાંના લોકો છે ને એનું જીવન ગુજરાતની મોટા ભાગે મિત્રો છે ને આ ઉપર છે, આ વાંસ ઉપર જ હાલે છે, બાંબુ ઉપર હાલે છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. અને બીજી વસ્તુ તમને કહું, એક મુદ્દો હજી મને ક્યાંક લાઇમલાઇટમાં આવે છે, દેખાતો નથી મારી નોટ્સની અંદર, છતાંય ક્યાંકથી ગોતી કાઢું યાર. આ એક અગત્યની વસ્તુ છે, કારણ કે અહીંયા છે ને મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા છે ને એક પ્રાકૃતિક ઝરણાઓ પણ છે. આ જે ધોધ તમને દેખાય છે, આ જે ધોધ છે ને મિત્રો, આછો દેખાતો છે ફોટો, અહીંયાથી ઓફિસે લીધેલો છે, એટલે આ જે ધોધ છે ને એને ઝરવણીનો ધોધ કહેવાય છે. ઝરવણી કે ઝરવાણી, નર્મદા વાળા વિદ્યાર્થીઓ સાચો પ્રોનાઉન્સેશન ખબર હશે. ઝરવાણીનો ધોધ એ પણ ક્યાં આવેલો છે? એ સુરપણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના વિસ્તારમાં આવેલો છે. એટલે ક્યારેક જાઓ ધોધની અંદર નાતા આવજો, ખેલાય નાવા તો ન પડે, સાઈડમાં જોવા જાજો. પણ સુરપણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી લાઇમલાઇટમાં છે, ભલે લાઇમલાઇટમાં અલગથી છે. લાઇમલાઇટમાં શું કારણ છે? કારણ અલગ છે, પણ આપણે આપણે એને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી તરીકે જોવાય. ગુજરાતનું જિયોગ્રાફી ભાઈ પરીક્ષામાં પૂછાય છે, તો એની ખાસિયતો તમને ખબર હોવી જોઈએ. આટલું જોયા પછી ખબર પડી જવી જોઈએ કે કરંટમાં પ્રશ્ન પૂછાય છે ક્યાંથી. સમજાય છે મિત્રો? કરંટના કન્સેપ્ટવાળા પ્રશ્ન પૂછાય છે ક્યાંથી એ તમને ખબર પડી જવી જોઈએ. આગળ વધીએ આપણે, કે આ બધી વસ્તુ તો ઠીક છે. હવે મેઇન યુપીએસસીના પ્રશ્ન તરફ મારે જવું છે, કે યુપીએસસી આની અંદરથી પ્રશ્ન પૂછ્યો તો 2014માં. હવે તમે જ પ્રશ્ન વાંચો અને તમારે જ જવાબ આપવાનો છે. યસ, બધા વિદ્યાર્થી પ્રશ્ન વાંચી મેં સમજાવી દીધું છે અને જવાબ આપશે. મેં સમજાવી દીધું છે, જવાબ આપશે. કોમેન્ટ બોક્સની અંદર મિત્રો લખજો જવાબ, એટલે મને ખબર પડે. જોતા જોતા જવાબ ટાઈપ કરી નાખજો. જવાબ ના હું કહેવાનો છું, પણ શું કીધું તું? વિથ રેફરન્સ ટુ ઇકો સેન્સિટિવ ઝોન, કદાચ આછું દેખાતું હોય તો હું વાંચી રહું. વિથ રેફરન્સ ટુ ઇકો સેન્સિટિવ ઝોન, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ? ઇકો સેન્સિટિવ ઝોન માટે કયા સ્ટેટમેન્ટ સાચા છે? બરોબર છે. ચાલો પેલું સ્ટેટમેન્ટ છે, ઇકો સેન્સિટિવ ઝોન આર ધ એરિયા ધેટ આર ડિક્લેર્ડ અંડર ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ જાહેર કરવામાં આવતો એરિયા છે. આ પેલું સ્ટેટમેન્ટ છે. ઓકે, બીજું સ્ટેટમેન્ટ છે, ધ પર્પઝ ઓફ ધ ડિક્લેરેશન ઓફ ઇકો સેન્સિટિવ ઝોન ટુ પ્રોહિબિટ ઓલ કાઇન્ડ ઓફ હ્યુમન એક્ટિવિટી ધોઝ ઝોન્સ એક્સેપ્ટ એગ્રીકલ્ચર. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરવાની ખેતી સિવાય. ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતી સિવાય કોઈ પ્રવૃત્તિઓ નહીં કરવાની. હવે આ બે સેન્ટેન્સ છે, આમાં કયું સાચું છે એ મને કહો. પેલો ઓપ્શન છે ખાલી પેલું સાચું, બીજો ઓપ્શન છે બીજું સાચું, ત્રીજો છે બે સાચા અને ચોથું બે ખોટા. શબ્દ વિચારજો, મેં ભણાવી દીધું છે. કન્ફ્યુઝ ક્યાં કરે છે યુપીએસસી જીપીએસસી સેન્ટેન્સ વાળામાં. હવે જુઓ તો આપણે ભણ્યા એમાં કીધું પહેલા કે ભાઈ આ ઇકો સેન્સિટિવ ઝોન નક્કી કરે. આપણે ભણ્યા એવું મિત્રો કે કોણ નક્કી કરે? ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ નક્કી કરે. કોણ? યાદ રાખજો મિત્રો, ઇકો સેન્સિટિવ ઝોન નક્કી કોણ કરે છે? ભઈલા, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1986. અહીંયા તમને એક્ટ જ આપ્યો, પણ કયો આપ્યો? ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટની જગ્યાએ બદલાવી નાખ્યું એને, શું? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ. ભઈલા નું આવે, સમજાય છે? નું આવે, આપણે અહીંયા ગોટેમાં ચડી જાય છે. હા, કે આપણે એકદમ મુદ્દાને પરફેક્ટ નથી સમજતા. એક્ટ આવ્યો, વાઇલ્ડ લાઈફ આવ્યો, એટલે સાચું સાચું નથી. ભઈલા પેલું સેન્ટેન્સ શું છે? તો કે ખોટું છે. બીજું સ્ટેટમેન્ટ કે માત્ર અને માત્ર એગ્રીકલ્ચર પ્રવૃત્તિ કરવાની નહીં. ભઈલા, મેં હમણાં કીધું નવું કઈ ન કરી શકો, નવું કઈ ન કરી શકો. જે અત્યારે વર્તમાન પ્રવૃત્તિ ચાલુ છે ને એ તો ધંધા ઉદ્યોગી ચાલુ રહેશે, બધું ચાલુ રહેશે, બધી પ્રવૃત્તિ ચાલુ રહેશે, માત્ર એગ્રીકલ્ચર નહીં. પણ અહીંયા આપણે શું સમજીએ છીએ કે ખાલી ખેતી કરવાની, એ કે અમારી પાનની દુકાન બંધ કરવાની નહીં કરવાની. ભલા માણસ, બધું ચાલુ રહેશે, માત્ર એગ્રીકલ્ચર કીધું છે, એક્સેપ્ટ એગ્રીકલ્ચર. હવે અહીંયા આ સેન્ટેન્સ ખોટું પડે છે મિત્રો. એગ્રીકલ્ચર સિવાયની બધી પ્રવૃત્તિઓ પ્રોહિબિટેડ છે? ના 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 ના, જે રૂટીન પ્રવૃત્તિઓ છે એ તમે કરી શકો છો નોર્મલ. જે નવું કઈ ન કરી શકો, નવા પુલ ન બને, નવા રસ્તા ન બને, નવી ઔદ્યોગિક વસાહતો ન બને, કઈ નહીં. જૂનું તો ચાલુ રાખવાનું છે. ચોખવટ કરી હતી મેં કે જૂનું ચાલુ રાખી શકાય છે. લખાવું જો, દેખાડ તો નહીં. યસ, આપણે કીધું હતું કે અત્યારે જે ચાલુ છે એને તો ચાલુ જ રાખવાની છે. જે પ્રવૃત્તિ ચાલુ છે ચાલુ રાખવાની છે, એને બંધ કરવાની જરૂર નથી. એટલે યાદ રાખજો મિત્રો કે બીજું સ્ટેટમેન્ટ છે ને ભઈલા એ પણ ખોટું છે. પેલું પણ ખોટું અને બીજું પણ ખોટું. ગોતવાના કયા હતા?
સાચા ગોતવાના હતા, નીધર નો વન નોર ટુ, એક પણ સાચા નથી. બસ આ વસ્તુ તમારા મગજમાં ઉતરી જાય ને મિત્રો, તો આપણો બેડો પાર થઈ જશે. અને એ પાછા જોજો કે આ બધી વસ્તુ જે છે એ કરે છે કોણ? વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ને બધું છે એને વિરોધ સેના માટે કરે છે. તો કે કર્યું ભલે ને, પણ મિનિસ્ટ્રી કઈ આવે એ તો ખબર જ ને યાર. મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે, એ બધી આ માથાકૂટની અંદર પડતી હોય છે. તો આ વસ્તુ તમારા મગજની અંદર એક રાખી લેજો. અપેક્ષા રાખું છું કે ત્રણે ત્રણ ન્યૂઝ અગત્યના છે, ચિંતા ના કરતા કરંટ અફેર્સ માટે જેટલો સમય મળે એટલો. કારણ કે હવે નાઇટ કર્ફ્યુ રાજકોટમાંથી હટી ગઈ છે, 10 વાગ્યા સુધી છે છૂટ છે, તો સાંજે રેકોર્ડ થાય તો સાંજે, પણ બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરશું કરંટ અફેર્સ છોડતા નહીં મિત્રો. અને જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં મિત્રો. એક વખત જોરદાર જુસ્સા સાથે તૈયારી ચાલુ રાખજો, આવનારી પરીક્ષાને નસ્તે નાબૂદ કરવી છે અને એક વખત સફળતા મેળવવી છે. આવી સફળતા મેળવતા રહો અને તૈયારી ચાલુ રાખો એવી આપ લોકોને શુભેચ્છા સાથે આજના સેશનની પૂર્ણાહુતિ કરીએ છીએ. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે ભૂલાવું ન જોઈએ મિત્રો, જય ભારત જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.